તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 1 સપ્ટેમ્બર 2020ના રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજથી નવા મહિનાની શરૂઆત થઈ છે, તો આજથી જે નવો મહિનો શરૂ થાય છે તો આજના પ્રથમ દિવસથી તે તમે તમારો જોશ અને જુસ્સો મોટિવેશનમાં ખૂબ જ વધારો રાખજો, બરાબર? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. તો આજનું લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો શું તમે બધા એ સાંભળવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને? આજે સૌથી પહેલા અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા હતા કે સુપ્રીમ કોર્ટની અંદર આ પ્રશાંત ભૂષણનો કેસ ચાલી રહ્યો છે. એ કેસ કોની સાથે સંબંધિત હતો? તો COC સાથે સંબંધિત હતો. COC એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એટલે કે પ્રશાંત ભૂષણ દ્વારા કોર્ટનો અનાદર કરવામાં આવેલો હતો એની માટેનો કેસ હતો. તો એની માટે એ જે કેસ હતો એની માટે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ ઉપર 1 રૂપિયાનો દંડ લગાવેલો છે. કેટલા? 1 રૂપિયાનો દંડ લગાવેલો છે. આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા હતા, તમને એ પણ ખ્યાલ હશે કે પ્રશાંત ભૂષણે 2 ટ્વીટ કરેલી હતી. એ 2 ટ્વીટ બદલ એવું માનવામાં આવેલું હતું કે એમને સુપ્રીમ કોર્ટનો અથવા તો કોર્ટનો અથવા તો અદાલતનો અનાદર કરેલો છે, કન્ટેમ્પ કરેલું છે. તો આપણા જે ફોર્મર એટર્ની જનરલ, બીજા અમુક કાયદાવિદો, એ બધાએ પણ આ બાબતે સુપ્રીમ કોર્ટની અમુક ટીકા કરેલી હતી કે સુપ્રીમ કોર્ટે ઓવર રિએક્ટ કરેલું છે અથવા સુપ્રીમ કોર્ટે બહુ જલ્દબાજી કરેલી છે. તો એનો હવે આખરે ચુકાદો આવી ગયો છે અને 1 રૂપિયાનો દંડ આવેલો છે. હજી અહીંયા તમારે એ સમજવાનું છે કે ચુકાદો આવી ગયો, 1 રૂપિયાનો દંડ આવી ગયો, અને પ્રશાંત ભૂષણે એ પણ કહી દીધેલું છે કે હું આ 1 રૂપિયાનો દંડ ભરવા માટે તૈયાર છું, પરંતુ એની પાસે હજી પણ રાઇટ ટુ ફાઇલ અ રિવ્યૂ, એટલે કે આજે ચુકાદો આવેલો એનો રિવ્યૂ કરવા માટેનો એક અધિકાર છે કે સુપ્રીમ કોર્ટની અંદર તે ફરીથી એવી અરજી કરી શકે છે, ફરીથી એવી અરજી કરી શકે છે જેના અંતર્ગત એ આજે પોતાનો ચુકાદો આવી ગયો છે એને રિવ્યૂ કરાવડાવી શકે છે, બરાબર? એટલે એ હજી એની પાસે એ પ્રકારની વસ્તુ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક રીતે બાય શોઈંગ મેગ્નેટિમિટી ઇન્સ્ટેડ ઓફ ઇમ્પોઝિંગ એની સિવિયર પનિશમેન્ટ, સુપ્રીમ કોર્ટે એક રીતે પોતાનું હૃદય, પોતાનું વિશાળ હૃદયનો ઉપયોગ કરેલો છે, વિશાળ હૃદય રાખેલો છે અને નજીવો દંડ કરેલો છે. બહુ સિવિયર પનિશમેન્ટ, બહુ ગંભીર સજા આપેલી નથી. તો જો અહીંયા મેં તમને કીધેલું કે પ્રશાંત ભૂષણે કહી દીધેલું કે હું 1 રૂપિયા દંડ ભરી દઈશ, પરંતુ હજી મારી પાસે રાઇટ ટુ સીક રિવ્યૂ લેવાનો અધિકાર જે છે એ હજી બાકી છે. તો એ પણ અત્યારે પ્રશાંત ભૂષણ દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે ધ ઇસ્યુ વોઝ નેવર અબાઉટ મી વર્સિસ ધ સુપ્રીમ કોર્ટ, એટલે કે મુદ્દો ક્યારેય એવો નહોતો કે હું સુપ્રીમ કોર્ટની અગેન્સ્ટ છું અથવા તો સર્વોચ્ચ ન્યાયાલયની અગેન્સ્ટ છું. હું હંમેશા તે જે ઓનરેબલ જજીસ જે છે, જજ એમના અગેન્સ્ટ મેં જે ટ્વીટ કરેલી હતી એ બધી જજના અગેન્સ્ટ હતી અને જ્યુડિશરીમાં જે કરપ્શન, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના અંતર્ગત હતું. એનો મતલબ એવો નહોતો કે હું આખે આખો સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં જઈ રહ્યો હતો, એવું હતું નહીં, એવું એમને સ્વીકારેલું છે. વેન ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિન્સ, અહીંયા તમારે એક બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ, ભારતના સુપ્રીમ કોર્ટની જીત થઈ થઈ તો એ દરેકે દરેક ભારતીયની જીત થઈ છે, કારણ કે ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર લોકશાહી ત્યારે જ મજબૂત બને છે જ્યારે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય જે છે એ મજબૂત બને છે. એક રીતે ભારતની અંદર તમને ખ્યાલ હશે કે ભારતની અંદર સર્વોચ્ચ શું છે, તો ભારતની અંદર સર્વોચ્ચ બંધારણ છે. બંધારણની ઉપર કોઈ નથી, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વસ્તુ બંધારણની ઉપર નથી. પરંતુ આપણે એવું પણ કહી શકીએ બંધારણની સર્વોચ્ચતા જે છે, બંધારણની સર્વોચ્ચતા એ જ સુપ્રીમ કોર્ટની સર્વોચ્ચતા છે. કેમ તમને એવું લાગશે કે ના ના બંધારણ જ સર્વોચ્ચ છે? પણ હું એવું માનું છું, હું એવું કહું છું કે બંધારણની જે સર્વોચ્ચતા જે છે એ જ સુપ્રીમ કોર્ટની સર્વોચ્ચતા છે. તમને એવું થાય કે કઈ રીતે? કારણ કે એનું કારણ એ છે કે બંધારણને જે અર્થઘટન કરવાનું, બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરવાનું, બંધારણ એક બુક છે, એક પુસ્તક છે, એ બોલી શકતી નથી, એની અંદર માત્ર લખેલું છે. તો એ લખેલું છે, જે લખેલું છે, જે શબ્દ છે, એ શબ્દનું અર્થઘટન કરવાનું, એ શબ્દનો મતલબ શું થશે, એ પાવર સુપ્રીમ કોર્ટ પાસે છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે બંધારણની અંદર જે વસ્તુ લખેલી છે એનો પોઝિટિવ રીતે અને નેગેટિવ રીતે બંને રીતે અર્થઘટન થઈ શકે છે અને એ પાવર સુપ્રીમ કોર્ટ પાસે છે. એટલે કે જેવી રીતે બંધારણની સુપ્રીમસી સર્વોચ્ચતા જે છે એવી જ રીતે સુપ્રીમ કોર્ટની પણ સર્વોચ્ચતા છે. તો જ્યારે સુપ્રીમ કોર્ટ જીતે છે ત્યારે ભારતનો દરેક નાગરિક જીતે છે. એવરી ઇન્ડિયન વોન્ટ્સ અ સ્ટ્રોંગ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, ભારતનો દરેક નાગરિક એવું ઈચ્છે છે કે જ્યુડિશરી, ન્યાયતંત્ર હંમેશા મજબૂત રહે અને સ્વતંત્ર રહે, એની અંદર કોઈ પણ પ્રકારનું કરપ્શન ન રહે કે પોલિટિકલ, રાજકીય બાબતોથી હંમેશા દૂર રહે, એ બધાથી પરે રહે, કોઈના ઇન્ફ્લુઅન્સ, કોઈના પ્રભાવમાં આવી અને ન્યાયતંત્ર જે છે એ પોતાનો ચુકાદો ન આપે, એ દરેક ભારતીય માટે એક ગૌરવની વસ્તુ હોઈ શકે. ઓબ્વિયસલી ઇફ ધ કોર્ટ્સ ગેટ વીકન્ડ, જો કોર્ટ જે છે સુપ્રીમ કોર્ટ અથવા બીજા કોઈ પણ કોર્ટ એ નબળા પડી જશે, તો ઇટ વીકન્સ ધ રિપબ્લિક એન્ડ ઇટ હાર્મ્સ એવરી ઇન્ડિયન. જો કોર્ટ, ન્યાયાલયો
નબળી પડી જશે તો તે દરેક ભારતીયને અસર કરશે, દરેક ભારતીયને હારમાં નુકસાન પહોંચાડશે અને રિપબ્લિક સ્ટેટસ, આપણું ડેમોક્રેટિક સ્ટેટસ જે છે એ બધાને પણ ક્ષતિ એટલે કે હાનિ પહોંચાડશે, એ તમને ખબર હોવી જોઈએ. હવે આની પહેલાં પણ આપણે જોઈએ તો 12 જાન્યુઆરી 2018 એક દિવસ હતો, 2 વર્ષ પહેલાં જતા રહીએ, 12 જાન્યુઆરી 2018 દિવસ. તો એ સમય કેવું થયેલું હતું, 12 જાન્યુઆરી 2018 દિવસની અંદર સુપ્રીમ કોર્ટના 4 સિનિયર જજ, સુપ્રીમ કોર્ટના 4 સિનિયર જજ હતા, એ ડાયરેક્ટ મીડિયા કોન્ફરન્સ એમને કરી દીધી અને મીડિયા કોન્ફરન્સ કરી અને એમને કીધું કે સુપ્રીમ કોર્ટની અંદર ઘણું બધું કરપ્શન ચાલે છે, સુપ્રીમ કોર્ટની અંદરનું જે એડમિનિસ્ટ્રેશન જે છે એ વ્યવસ્થિત ચાલતું નથી. તે સમયે તે જસ્ટિસ લોયા નામના એક જજ હતા, એમની હત્યા કરી નાખવામાં આવેલી હતી. અમિત શાહ સાથે સંબંધિત એક કેસ હતો, એ કેસની એમને ચૂકવણી કરવાના હતા અને એવું માનવામાં આવતું હતું કે એમને સજા થવાની છે. પરંતુ પછી આગળ જતાં શંકાસ્પદ બનાવોની અંદર જે જસ્ટિસ લોયા હતા એમની હત્યા કરી નાખવામાં આવી. જોકે ઘણા બધા લોકો રિપોર્ટની એ બધાની અંદર એવું આપવામાં આવેલું હતું કે એમને તો હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું હતું, પરંતુ ઘણા ટીકાકારો એવું કહેતા હતા કે એમની હત્યા કરી નાખવામાં આવી છે. તો આ સમય દરમિયાન 12 જાન્યુઆરી 2018 સુપ્રીમ કોર્ટના 4 સિનિયર જજ સીધા તે મીડિયાની સમક્ષ આવી ગયા અને મીડિયાની સમક્ષ આવી અને એમને ઘણા બધા પ્રવચન આપેલા અને એવું કીધું કે આપણી ડેમોક્રેસી લોકશાહી ખતરામાં છે અને જ્યુડિશરી ન્યાયતંત્રની અંદર ઘણું કરપ્શન ચાલે છે ને, ઓલું ચાલે છે ને, પેલું ચાલે છે ને, એ બધી વસ્તુ કીધી બરાબર. પરંતુ હવે જો અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનપૂર્વક વિચારીએ તો આપણને ખબર પડે છે કે સુપ્રીમ કોર્ટ કે જે સર્વોચ્ચ અદાલત છે એ ખુદ આવી અને એમ કે લોકશાહી ખતરામાં છે, ડેમોક્રેસી ખતરામાં છે, તો એ એક રીતે વ્યાજબી ગણાતું નથી. આપણે એવું સમજી શકીએ કે કેટલી હદે ભારત દેશની લોકશાહી ખતરામાં છે, કારણ કે જે સર્વોચ્ચ વ્યક્તિ જે છે, સર્વોચ્ચ કે જેની પાસેથી તે લોકો ન્યાય માંગવા જાય છે, જેની પાસેથી તે લોકો લોકશાહીની આશા રાખે છે, એ સંગઠન, એ સંસ્થા, એ બોડી, એ એપેક્સ બોડી એ સર્વોચ્ચ અદાલત ખુદ આવી, એના 4 જજ ખુદ આવી અને એમ કહે છે એ રીતે મીડિયા સામે કે લોકશાહી ખતરામાં છે. તો લોકશાહી ખતરામાં હોય તો લોકો શું કરી શકે? લોકશાહીનું રક્ષણ કરવાનું જવાબદારી તો સુપ્રીમ કોર્ટને આપેલી છે, કારણ કે ગાર્ડિયન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણનું સંરક્ષણ કોણે કીધું છે? સુપ્રીમ કોર્ટને કીધેલું છે. હવે સુપ્રીમ કોર્ટના જજ જ આવીને એમ કહે કે આ લોકશાહી ખતરામાં છે, તો એમાં લોકો શું કરે? એનું સંરક્ષણ કરવાનું કાર્ય તો આપણે સુપ્રીમ કોર્ટને આપેલું છે બરાબર. એટલે આ પણ એક વિચારી શકો છો. તો જે ચેલમેશ્વર, રંજન ગગોઈ, મદન બી લોકુર અને કુરિયન જોસેફ, આ 4 એવા જજ હતા કે જેણે મીડિયા કોન્ફરન્સ કરેલી હતી, જેમાંના બધા અત્યારે રિટાયર્ડ થઈ ગયેલા છે. તો ત્યારે એ સમયે એમને આ પ્રેસ કોન્ફરન્સ કરી, તો એ સમયે એને પણ એક રીતે કન્ટેમ્પ ઓફ કોર્ટ, કોર્ટનો અનાદર ગણવામાં આવેલો ન હતો. નહીં તો એવી રીતે જોઈએ તો આને એના અંતર્ગત 1971 એક્ટ અંતર્ગત કોર્ટ ઓફ કન્ટેમ્પ, કોર્ટનો અનાદર કરેલો એમને આ મીડિયા કોન્ફરન્સ કરી, અને એવું માની શકાતું હતું કે એમને પણ આ 4 જજોએ પણ કોર્ટનો અનાદર કરેલો છે, પરંતુ એમની ઉપર એ પ્રકારનો કોઈ કેસ ચાલેલો ન હતો બરાબર. જો અહીંયા પેલું છે જજ લોયા ડેથ કેસ, એમનું મૃત્યુ થઈ ગયેલું હતું અને પછી એ કેસ જે છે એ જસ્ટિસ મિશ્રાને સોંપવામાં આવેલો હતો, પરંતુ પછી આગળ જતા જસ્ટિસ મિશ્રા જે છે એની બેન્ચે પણ એની અંદરથી એને પોતાના એ કેસમાંથી પોતાને દૂર કરી લીધેલા હતા. કયો કેસ હતો એ પણ મેં તમને કહી દીધેલું છે. હવે કોર્ટ ઓફ કન્ટેમ્પ વિશે ઘણી બધી વાત કરેલી છે, અત્યારે ફરીથી વાત કરી લઈએ કે ભારતના બંધારણની અંદર 129 નંબરની કલમ એવું કહે છે કે આપણે કોઈ પણ વાત સુપ્રીમ કોર્ટનું અનાદર કરીએ તો આપણને એ કેમ કોની અંદર આવેલું છે, 129 નંબરની કલમની અંદર કીધેલું છે કે સુપ્રીમ કોર્ટનું અનાદર કરી શકાય નહીં. કન્ટેમ્પ ઓફ કોર્ટ, કન્ટેમ્પ ઓફ સુપ્રીમ કોર્ટ, એનું અનાદર વિશે 129 નંબરની કલમ છે. અને 215 નંબરની કલમ કોની સાથે સંબંધિત છે? હાઈકોર્ટ, હાઈકોર્ટનું અનાદર, કન્ટેમ્પ ઓફ હાઈકોર્ટ એની સાથે સંબંધિત છે, એ ન કરી શકાય અને કરીએ તો આપણને સજા થાય એવું સુપ્રીમ કોર્ટમાં બંધારણની અંદર લખેલું છે. હવે આ બધા કેસની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે ચુકાદો આપવામાં આવે તો એ પોતાની એક્સ્ટ્રાઓર્ડિનરી અને સ્પેશિયલ પાવરનો પણ ઉપયોગ કરે છે, જે આર્ટિકલ 142ની અંદર આવેલી છે, 142 નંબરની કલમની અંદર આવેલી છે. ઓલ્સો ઇમ્પાવર્સ ધ કોર્ટ, 142 નંબરની કલમ પ્રમાણે કોર્ટ જે છે એ સજા કરે છે કન્ટેમ્પ ઓફ કોર્ટ માટે, કોર્ટના અનાદર માટે 142 નંબરની કલમ પ્રમાણે સજા આપવામાં આવી છે. હકીકતમાં તો 142 નંબરની કલમ જે છે એ સુપ્રીમ કોર્ટનો એક્સ્ટ્રાઓર્ડિનરી અને સ્પેશિયલ પાવર છે, જેના અંતર્ગત કોઈ પણ કાયદો ન હોય કે એવું કંઈ ન હોય ત્યારે કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાય કરવાની વ્યાખ્યામાં, સંપૂર્ણ ન્યાયની વ્યાખ્યા કરે છે 142 નંબરનો ઉપયોગ કરી, અને કોણ? સુપ્રીમ કોર્ટ, એ તમને ખબર હોવી જોઈએ. કોર્ટ ઓફ કન્ટેમ્પ માટે અમુક પ્રકારનો સ્ટેચ્યુટ, લો, કાયદો પણ બનાવવામાં આવેલો છે, અમુક ધારા પણ બનાવવામાં આવેલા છે, જેમાંનો છે ધ કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ 1971, એ તમને ખબર હોવી જોઈએ, જેનો સેક્શન 10, આની અંદર આ જે એક્ટ જે છે કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ 1970, એમાં સિવિલ અને ક્રિમિનલ બે અલગ અલગ પ્રકારના એના ભાગ પડે છે, અને કન્ટેમ્પ ઓફ કોર્ટ એમાં હાઈકોર્ટને પણ, હાઈકોર્ટને એવી સત્તા આપવામાં આવી છે સેક્શન 10 અનુસાર કે સબઓર્ડિનેટ કોર્ટ્સ એટલે કે નીચલી અદાલતોનું કોઈ કન્ટેમ્પ અપમાન કરેલું હશે અથવા નીચલી
અદાલતોનું કોઈ ગણકારેલું નહીં હોય તો એને સજા આપવાની જે જવાબદારી જે છે એ હાઈકોર્ટની રહે છે. અથવા એવું યાદ રાખો કે કન્ટેમ્પ ઓફ કોર્ટ માટે સજા આપવાની જવાબદારી માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આ બંને કોર્ટ પાસે જ છે, બીજા એકઈ પાસે છે નહીં. 1971નો કાયદો છે એ તમારે યાદ રાખવાનું. સુપ્રીમ કોર્ટ આ જે આખો જજ કેસ ચાલતો હતો તો પ્રશાંત ભૂષણે આ બે ટ્વીટ કરેલી હતી, બંને અહીંયા આપેલી છે. એક તો આ બાઇકવાળી કરેલી હતી અને બીજું આ કરપ્શન ચાલી રહ્યું છે એના વિશે. આપણે હવે એના વિશે ડિટેલમાં જાણવાની જરૂર નથી, ઘણી બધી વાર ચર્ચા કરેલી છે. બીજો મહત્વની વસ્તુ જોઈએ તો આ ટાઈમ ફોર સુપ્રીમ રિફોર્મ કે સુપ્રીમ કોર્ટની અંદર અથવા તો ન્યાયતંત્રની અંદર ઘણા બધા મોટા પ્રમાણમાં આમૂલ પરિવર્તન કરવાની જરૂર છે, આમૂલ સુધારાઓ કરવાની જરૂર છે. હવે જો અહીંયા તમે મેઇન્સ રિલેટેડ તમને ઘણો સારો ડેટા મળી જશે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે સુપ્રીમ કોર્ટમાં કેવા સુધારા કરવા જોઈએ તો તમારે આ સજેસ્ટ કરવાનું છે. પહેલાં તો સુપ્રીમ કોર્ટનો રોલ, એના ફંક્શન, એના કાર્યો, એમની પ્રોસિડિંગ્સ, એમની કાર્ય પદ્ધતિ, કોર્ટ્સ હેવ ચેન્જ, આની અંદર સુધારો કરવો જોઈએ. કયા રોલની અંદર, ફંક્શનની અંદર અને પ્રોસિડિંગ્સની અંદર. સિસ્ટમ ઓફ અસાઇનમેન્ટ ઓફ કેસીસ ટુ જજીસ. જો મેં તમને કીધેલું હતું કે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ પણ કેસ જે છે એ કયા કયા જજને આપવામાં આવે એ આપણે જોઈએ. પહેલાં તો કોઈ કેસ એક જજને ન આપવામાં આવે, એ આખી આખી જજની બેન્ચને આપવામાં આવે. જજની બેન્ચ 3 જજની હોય, 5 જજની હોય, 7 જજની હોય, 9 જજની હોય, 11 જજની હોય, 13 જજની હોય, આવી રીતે અલગ અલગ બેન્ચની જજ હોય, બરાબર. તો હવે કયો કેસ કઈ બેન્ચને આપવાનું છે એ નક્કી કોણ કરે? એ નક્કી કરવાનું કાર્ય કરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે CJI, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. અને આજે કેસ બાંટવાનું કાર્ય કરે કે કયો કેસ કોને મળશે એને રોસ્ટર પ્રક્રિયા કહેવાય. રોસ્ટર પ્રક્રિયા. અને જ્યારે CJI કયો કેસ કઈ બેન્ચને મળશે ત્યારે CJI શું કરે? માસ્ટર ઓફ રોસ્ટર તરીકેની પ્રક્રિયા અદા કરે. માસ્ટર ઓફ રોસ્ટર એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રોસ્ટર બનીને, રોસ્ટરના માસ્ટર, રોસ્ટરના માલિક બની અને નક્કી કરે કે કયો કેસ કઈ બેન્ચને મળશે, બરાબર. તો માસ્ટર ઓફ રોસ્ટર એ એક શબ્દ યાદ રાખજો. અને કયો કેસ કઈ બેન્ચને મળે એ નક્કી કોણ કરે? CJI, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, બરાબર. તો સિસ્ટમ ઓફ અસાઇનમેન્ટ ઓફ કેસીસ ટુ જજીસ સ્પેશિયલી ધ પ્રિસાઇડિંગ જજ. અને એ જે બેન્ચને જજ આપવામાં, એ બેન્ચને જે કેસ આપવામાં આવે એમાં પણ એ કેસને પ્રિસાઇડિંગ કોણ કરશે, પ્રિસાઇડિંગ જજ કોણ હશે, એ બધું પણ. કમ્પોઝિશન ઓફ બેન્ચીસ, બેન્ચની રચના કરવાનું, એક બેન્ચની અંદર કયા કયા જજ હશે, આ બધું CJI નક્કી કરે છે. તો આ બધાની અંદર સુધારો કરવાની જરૂર છે કે CJI સિસ્ટમ ઓફ કયા જજને કયો કેસ આપવાનો, પ્રિસાઇડિંગ જજ કોણ રહેશે, બંધારણીય બેન્ચની રચના કઈ રીતે કરવાની, જજની બેન્ચની રચના કઈ રીતે કરવાની, કોર્ટનું જે ન્યાય ક્ષેત્ર, જ્યુરિસડિક્શન જે છે એની અંદર વધારો કરવાનો, આ બધામાં સુધારો કરવાની જરૂર છે. શું શું સુધારો કરવાનો છે એ પણ હું આગળ કહીશ. જ્યુરિસપ્રુડેન્શિયલ ફાઉન્ડેશન ઓફ સર્ટિંગ જજમેન્ટ, અમુક પ્રકારના જજમેન્ટમાં સુધારો કરવો. ઇરોઝન ઓફ ધ પાવર્સ ઓફ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ જે છે એ ન્યાયતંત્રની અંદર માથું ન મારે. એક્ઝિક્યુટિવ કારોબારી પોતાના પાવરનો ઉપયોગ ન્યાયતંત્રની અંદર ન કરે એ પણ ધ્યાન રાખવાનું છે. ન્યાયતંત્ર ફ્રીડમ, એની સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્ટ જળવાઈ રહે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો આની માટે કયા કયા સુધારા થવા જોઈએ એ જોઈએ. પહેલાં તો આ બધા એવા ફેક્ટર છે, આ બધા એવા ક્ષેત્ર છે કે જ્યાં જ્યાં સુધારાની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અથવા તો ન્યાયતંત્રમાં સુધારા છે એ તો સમજી ગયા, પરંતુ ન્યાયતંત્રના કયા કયા ડિપાર્ટમેન્ટમાં, તો આ બધા જે ડિપાર્ટમેન્ટ કીધા એમાં કે કયો જજ, કયો કેસ કયા જજને આપવાનો, બંધારણીય બેન્ચની રચના કઈ રીતે કરવાની, કોઈ પણ કેસ માટેની જજની બેન્ચ હોય એ રચના કઈ રીતે કરવાની, એ બધામાં. તો મેની સ્કોલર્સ, ઘણા બધા તજજ્ઞ લોકોનું એવું કહેવાનું છે, એમને જ્યુડિશિયલ રિફોર્મ વિશે ઘણી બધી વાર વાત કીધેલી છે, પરંતુ એમાંનો જે એક સૌથી બેસ્ટ રિફોર્મ જે છે એ હું તમને કહું છું. તો પહેલાં તો સુપ્રીમ કોર્ટ પાસે અલગ અલગ કાર્ય હોય, એમાંના અમુક કાર્ય આપણે જોઈએ. પહેલું કાર્ય શું હોય સુપ્રીમ કોર્ટનું? કે બંધારણ રિલેટેડ કોઈ પણ કેસ આવે, બંધારણ રિલેટેડ કોઈ પણ કેસ, તો એ સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરવાનું, બંધારણનું અર્થઘટન કરવાનું, એ સુપ્રીમ કોર્ટનું પહેલું કાર્ય હોય. પહેલું કાર્ય શું હોય? કે બંધારણ રિલેટેડ, કોન્સ્ટિટ્યુશન રિલેટેડ અથવા તો કોઈ પણ કાયદા રિલેટેડ કોઈ પણ કેસ આવે તો ત્યારે એ કાયદાને ઇન્ટરપ્રિટેશન કરવાનું, અર્થઘટન કરવાનું અથવા બંધારણનું અર્થઘટન કરવાનું કાર્ય સુપ્રીમ કોર્ટનું છે, પહેલું કાર્ય. બીજું કાર્ય સુપ્રીમ કોર્ટ પાસે કયું હોઈ શકે? બીજું કોર્ટ સુપ્રીમ કોર્ટ પાસે એ હોઈ શકે કે હાઈકોર્ટ દ્વારા કોઈ પણ ચુકાદો આપવામાં આવેલો હોય, એ ચુકાદાને કોઈ સુપ્રીમ કોર્ટમાં પડકારેલો હોય, એ ચુકાદાને કોઈ સુપ્રીમ કોર્ટમાં પડકારેલો હોય તો એનું સમાધાન કરવાનું. આ બે પ્રકારના કાર્ય હોય. બીજા પણ ઘણા બધા કાર્ય હોય છે, પરંતુ અત્યારે બે પ્રકારની વાત કરીએ. તો ઘણા બધા લોકો દ્વારા એવું કહેવામાં આવેલું છે, હવે અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેટલા જજ છે એ પણ ખબર હોય છે. અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર 33-1 એટલે કે 34 જજ છે, 33 કુલ જજ છે અને એક CJI મુખ્ય ન્યાયમૂર્તિ છે. તો પહેલા તો અમુક પ્રકારની સ્પેશિયલ કોર્ટ બનાવવી જોઈએ.
અપોઇન્ટમેન્ટ ઓફ મોર જજ, વધારે જજની નિમણૂક કરવી જોઈએ પાર્લામેન્ટ દ્વારા, વધારે જજની નિમણૂક કરવી જોઈએ, વધારે જજની નિમણૂક પાર્લામેન્ટ દ્વારા થઈ શકે છે. હવે અમુક પ્રકારના સુધારા કેવા કરવા જોઈએ એ જોઈએ. તો પહેલો સુધારો તો એ કરવો જોઈએ કે સુપ્રીમ કોર્ટ જે છે એને બીજા તો સુપ્રીમ કોર્ટે અત્યારે બીજા બધા કાર્યો દૂર કરી દેવા જોઈએ અને માત્ર એક જ કાર્ય કરવું જોઈએ. કયું કાર્ય? સુપ્રીમ કોર્ટે માત્ર કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ એટલે કે બંધારણીય કોર્ટ તરીકે જ વર્ક કરવું જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાબતે જ્યારે બંધારણનું અર્થઘટન કરવાનું હોય, કોન્સ્ટિટ્યુશનનું ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય, એ જ કાર્ય સુપ્રીમ કોર્ટે કરવું જોઈએ. બીજા કોઈ કાર્ય સુપ્રીમ કોર્ટે નહીં કરવાના, બરાબર? અથવા કોઈ પણ લો એટલે કે કાયદાનું અર્થઘટન કરવાનું હોય, કાયદા સંબંધિત રૂલ ઓફ લો, કાયદાના નિયમનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તે ખાલી સુપ્રીમ કોર્ટ પાસે લઈ જવાનો, એને એ જ સાંભળવાનો અને એ જ નક્કી કરવાનો, બીજો કોઈ નક્કી કરવાનો નહીં. ક્વેશ્ચન રિગાર્ડિંગ ટુ ધ વેલિડિટી ઓફ કોન્સ્ટિટ્યુશન, ઇન્ટરપ્રિટેશન ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણનું અર્થઘટન કરવાનું હોય તો એવા કેસની અંદર તે સુપ્રીમ કોર્ટે સાંભળવાનું, બીજું કોઈ નહીં સાંભળવાનું. રેર ઓકેઝન એટલે કે માત્ર અમુક કેસની અંદર તે, માત્ર ભાગ્યે જ તે, ધેટ ઇન્વોલ્વ લીગલ ઇસ્યુઝ ઓફ ગ્રેટ પબ્લિક ઇમ્પોર્ટન્સ એન્ડ સિક્વન્સીસ, અમુક સમયે તે રેર કેસની અંદર, રેર કેસની અંદર પબ્લિક ઇમ્પોર્ટેશન એટલે કે જાહેર હિતની જનતા માટે જે મહત્ત્વના કાયદા હોય, મહત્ત્વની વસ્તુ હોય અને જનતાને લગતા કાયદા હોય એનું પણ એ ઇન્ટરપ્રિટેશન કરી શકે. પરંતુ એમને મુખ્ય કાર્ય શું કરવાનું? મુખ્ય કાર્ય એ જ કરવાનું કે બંધારણને લગતા કાર્યો તે સોંપવાના સુપ્રીમ કોર્ટને, અને એના અંતર્ગત 7 જજની એક સુપ્રીમ કોર્ટની બેંચ બનાવવાની. એ 7 જજની બેંચ રહી, 7 જજ એ બધા ભેગા થાય, સુપ્રીમ કોર્ટ સિટિંગ એઝ વન કોર્ટ. સુપ્રીમ કોર્ટની અંદર માત્ર કેટલા જજ રાખવાના? 7 જજ રાખવાના. અને આ 7 જજ ભેગા થઈ અને બેસે અને એ નક્કી કરે કે બંધારણનું અર્થઘટન કઈ રીતે કરવાનું છે, બરાબર? અથવા રૂલ ઓફ લોનું અર્થઘટન કેવી રીતે કરવાનું છે, પબ્લિક ઇમ્પોર્ટન્સ જાહેર જનતા માટે ઉપયોગી જે વિષયો જે છે એ બધાનું કઈ રીતે કરવાનું છે. એન્ડ નોટ ઇન બેન્ચીસ, બેન્ચની બેન્ચ બનાવવાની જ નહીં, જે બંધારણીય બેન્ચ અલગ અલગ જજની બેન્ચ બનાવવામાં આવે છે એવી કોઈ બેન્ચ બનાવવાની નહીં. સુપ્રીમ કોર્ટની અંદર માત્ર 7 જજ રાખવાના, એ 7 જજ ભેગા થઈ અને માત્ર એક જ કાર્ય કરશે, બંધારણનું અર્થઘટન કરવાનું, બરાબર? તો હવે તમને પ્રશ્ન થશે તો પછી હાઈકોર્ટમાંથી જે અપીલ કરવામાં આવે, હાઈકોર્ટની ઉપર જે અપીલ કરવામાં આવેલી હોય એવા કેસ જે સુપ્રીમ કોર્ટમાં જશે એનું શું કરવાનું? તો એની માટે આપવામાં આવેલું છે, એની માટે નવી અદાલતો બનાવવાની અને એ નવી અદાલતને આપવાનું એપિલિયેટ જ્યુરિસ્ડિક્શન. શું આપવાનું? એપિલિયેટ જ્યુરિસ્ડિક્શન, નવા પ્રકારની અદાલતો બનાવવાની કે ક્રિએટ કોર્ટ્સ ઓફ અપીલ, જેને નામ શું આપવાનું? એક મિનિટ, એને નામ આપવાનું કોર્ટ્સ ઓફ અપીલ. અપીલ કરવા માટે એક અલગ જ કોર્ટ બનાવવાની અને આવી કોર્ટ જે છે એ 5 બનાવવાની. આવી 5 અપીલ કરવા માટે 5 કોર્ટ બનાવવાની અને દરેક કોર્ટની અંદર, દરેક કોર્ટની અંદર 6 જજ રાખવાના. દરેક કોર્ટની અંદર કેટલા? 6 જજ રાખવાના. એટલે 5 કોર્ટ અને 6 જજ એટલે ટોટલ 30 જજ જોઈએ. 30 જજમાંથી 5 કોર્ટની અંદર દરેક કેટલા? 6 જજ રાખવાના, એટલે 6×5=30. અને 6 જજ જે છે એને 3-3ની બેચમાં રાખવાના, 3×3=3 બેચમાં. એક કોર્ટની અંદર કેટલા? 3-3 રાખવાના, બરાબર? એક મિનિટ, 3-3ની બેચની અંદર, એટલે ટોટલ 30 જજ જોઈએ. આવી રીતે કરવાનું. તો આવી રીતે આપણે માત્ર ખાલી સુપ્રીમ કોર્ટની અંદર 37.5 જજ જોઈએ, 37.5 જજ. અત્યારે 33+1 તો છે જ તે, તો એમાં થોડોક વધારો કરવો પડે. તો ફરીથી સમજો શું કરવાનું કે સુપ્રીમ કોર્ટની અંદર માત્ર કેટલા જજ બેસશે? 7 જજ બેસશે. આ 7 જજનું કાર્ય શું હશે? માત્ર બંધારણ રિલેટેડ કોઈ બાબત આવે તો જ તે આમને સોલ્વ કરવાનું, બીજું કાંઈ આમને નહીં જોવાનું. આ 7 જજે શું કરવાનું? માત્ર બંધારણ રિલેટેડ બાબતો જ જોવાનું, બરાબર? અને હાઈકોર્ટમાંથી જે અપીલ કરેલી હોય, હાઈકોર્ટથી ઉપરના જે કેસ આવેલા, હાઈકોર્ટે ચુકાદો આપી દીધેલો હોય અને એની ઉપર અપીલ કરેલી હોય તો એ અપીલ માટેના કેસ માટે શું કરવાનું? તો 6 અલગ અલગ અદાલત બનાવી દેવાની, સોરી 5 અલગ અલગ અદાલત બનાવી દેવાની. એક મિનિટ, જો 5 અલગ અલગ કોર્ટ ઓફ અપીલ બનાવવાની, કેટલી? 5 કોર્ટ ઓફ અપીલ બનાવવાની. અને આ 5 કોર્ટ ઓફ અપીલની અંદર, આ 5 કોર્ટની અંદર 6 જજ રાખવાના, 6 જજ રાખવાના. અને 6 જજમાં પણ કેવું રાખવાનું? 3+3, 3-3ની બેચ રાખવાની, એટલે 6×5=30, 30 જજ આ અને 7 ઓલા, એટલે ટોટલ 37.5 જજ જોઈએ. અત્યારે 34 તો છે જ તે. તો આ પ્રકારનો સુધારો કરે તો સુપ્રીમ કોર્ટનું ઘણું બધું કાર્ય સરળ થઈ જાય. આવું હું નથી કહેતો, આવું અલગ અલગ તજજ્ઞ લોકોએ જે રિપોર્ટ આપેલા છે એ બધા રિપોર્ટના આધારે જાણવા મળેલું છે. કારણ કે અત્યારે કેવું થઈ છે કે સુપ્રીમ કોર્ટ ઉપર વર્કનો બર્ડન, કામનું ભારણ ખૂબ જ વધારે હોય છે. પહેલું કામ તો બંધારણનું અર્થઘટન કરવાનું, બીજું નીચલી અદાલતો એટલે કે હાઈકોર્ટમાંથી એ બધા એવું એ જે ચુકાદા આપેલો હોય એની જે અપીલ કરેલી હોય તો એ બધાનું કહેવાનું, વળી અલગ અલગ રૂલ ઓફ લો એટલે કે કાયદાનો નિયમ હોય, અલગ અલગ કાયદાનું ઇન્ટરપ્રિટેશન કરવાનું, પછી અમુક એ રીટ કરેલી હોય એનું કરવાનું, પછી અમુક સરકારી બાબતોના એ બધાનું હોય. તો આ અલગ અલગ ઘણા બધા કાર્યો હોય છે. તો આવી રીતે જો એક કોર્ટ બનાવવામાં આવે, સુપ્રીમ કોર્ટને કોનામાં તબદીલ કરી દેવામાં આવે, કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ, બંધારણીય કોર્ટમાં, જેમાં 7 જજ રાખવાના, તો ઘણા બધા સુધારા લાવી શકાય છે અને કાર્યનું ભારણ હળવું કરી શકાય છે એવું માનવામાં આવે છે.
રિફોર્મ ટુ પરફોર્મ બોથ રોલ્સ એઝ અ કોર્ટ ઓફ અપીલ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ. અત્યારે જે છે એ સુપ્રીમ કોર્ટ બંને પ્રકારના કાયદા બંને પ્રકારની નો રોલ એક સાથે નિભાવે છે. એક તો કહ્યું કોર્ટ ઓફ અપીલ, અપીલ કરવા માટેની કોર્ટ, અને કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ, બંનેનું એક સાથે રોલ નિભાવે છે, પરંતુ બંનેને અલગ અલગ કરવાની વાત છે. ઇટ ઇઝ નેસેસરી, જો આવું હજી કરેલું નથી, આવો એક સુઝાવ આપી શકાય છે, બરાબર, આ એક સુઝાવ છે. ઇટ ઇઝ નેસેસરી ટુ એલિમિનેટ ધ પ્રેક્ટિસિસ ઓફ અસાઇનિંગ કેસીસ ટુ બેન્ચ. અને ઘણી બધી વાર એવું જોવા મળેલું છે કે ન્યાયતંત્રની અંદર કરપ્શન, ભ્રષ્ટાચાર જોવા મળે છે, અને આમાંનો મોટા ભાગનો ભ્રષ્ટાચાર જે છે એ જે બેન્ચ બનાવવામાં આવે, જજની જે બેન્ચ બનાવવામાં આવે, અને કયા જજને, કઈ જજની બેન્ચને કયો કેસ આપવામાં આવે છે, એની અંદર જ તે સૌથી વધુ કરપ્શન જોવા મળે છે. એટલે તો બધા લોકોએ એવું કીધેલું છે કે એલિમિનેટ, રદ કરી નાખો પ્રેક્ટિસિસ ઓફ અસાઇનિંગ કેસ. બેન્ચને જે કેસ આપવામાં આવે છે એને રદ કરી નાખો, બેન્ચની બદલે આ મેં તમને આગળ સમજાવેલું એવી રીતે બનાવી દો. એટલે કે ધેર વિલ બી નો બેન્ચીસ, નવી પદ્ધતિ પ્રમાણે કોઈ બેન્ચ નહીં હોય, અને બેન્ચ નહીં હોય તો માસ્ટર ઓફ રોસ્ટર નહીં હોય. અને ઘણા ટીકાકારો એવું કહે છે કે માસ્ટર ઓફ રોસ્ટર જે છે એ અત્યારે રોસ્ટર ઓફ માસ્ટર બની ગયા છે. જેમ કે જસ્ટિસ કે એન સિંઘનો કેસ હતો, એને પોતાના 18 દિવસના ચીફ જસ્ટિસ તરીકે રહેલા હતા, અને એમને અમુક અમુક પ્રકારની બેન્ચને એ બધું આપવામાં આવેલું હતું, તો એમને ઘણા બધા જજમેન્ટ, ઘણા બધા ચુકાદા આપેલા હતા, પરંતુ એમના રિટાયરમેન્ટ પછી એમને જેટલા પણ ચુકાદા આપેલા હતા એ બધા રિવર્સ કરવા પડેલા હતા. એમને મતલબ કે ઉતાવળમાં ઘણા બધા ચુકાદા આપી દીધા, તો એમને રિવ્યૂ કર્યા હતા, પછી રિવર્સ કરવા પડેલા હતા, બરાબર. દીપક મિશ્રા ઉપર જ આજે સીજેઆઈ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ઉપર પણ કેસ ચાલેલો હતો, જેમ કે ઇમ્પીચમેન્ટનો કેસ ચલાવવાનો હતો, પરંતુ જોકે એ તો આગળ જતા ચાલેલો નહોતો, એ અલગ મુદ્દો છે. પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ જજ જ્યારે રિટાયર થવા ઉપર હોય છે તો ત્યારે તે હંમેશા એવું વિચારે છે કે હું લાંબી શતક અથવા તો લાંબી પારી ખેલીને જાઉં, લાંબી ઇનિંગ ખેલીને જાઉં. એનો હંમેશા એવો વિચાર હોય છે કે હવે મારે રિટાયર થવાનું છે, તો એ અમુક અમુક પ્રકારના લેન્ડમાર્ક ચુકાદા આપતા છે. જેમ કે આપણા લાસ્ટ જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે, બરાબર, એમને છેલ્લા સમયની અંદર કેવા કેવા ચુકાદા આપી દીધા, તો કે માની લો કે સુપ્રીમ કોર્ટને આરટીઆઈના દાયરાની અંદર લઈ લીધો, રામ મંદિરનો લાંબા સમયથી ચુકાદો ચાલુ હતો એ દઈ દીધો રામ મંદિર, બરાબર. પછી ટ્રિપલ તલાકનો, મતલબ કે અથવા તો તમે કોઈ પણ જજ જોઈ લો જે લાસ્ટ છેલ્લા સમયની અંદર પોતાના જે છેલ્લો સમયગાળો હશે ત્યારે એમને એમ જ હોય કે હવે તો મારે આમે રિટાયર થઈ જવાનું છે, હવે તો ઘરે બેસવાનું છે, તો સારા સારા ચુકાદો હું મારા નામે કરતો જાઉં. જેવી રીતે કોઈ બેટ્સમેન ક્રિકેટમાં હોય તો એને કેવું હોય કે સદી મારવાની છે, તો સદી પૂરી કરીએ તો 6 થી અથવા 4 થી પૂરી કરવી, તો આ બધા જજનું પણ એવું હોય કે હવે રિટાયર થવાનું છે તો સારા સારા લેન્ડમાર્ક જજમેન્ટ આપી દઈએ, બરાબર. એવરી હાઈએસ્ટ કોર્ટ હેઝ, હવે જો આખા વિશ્વની વાત કરીએ તો વિશ્વની અંદર દરેક જે સર્વોચ્ચ અદાલત હોય એ સર્વોચ્ચ અદાલતે ક્યારેક ને ક્યારેક તો પોતાના જૂના જે જજમેન્ટ આપેલા હોય એને રિવર્સ કરેલા છે. કેમ? કારણ કે હવે ધીમે ધીમે સમય પણ બદલાઈ જાય છે, લોકોના વિચાર પણ બદલાઈ જાય છે, દેશ પણ બદલાઈ જાય છે, એટલે સમય સાથે ચાલવા માટે, એની સાથે ઇવોલ્યુશન થવા માટે અમુક પ્રકારના જૂના ચુકાદા જે છે એને બદલવા પડે છે. પરંતુ ભારતના કેસની અંદર એવું નથી, ભારતમાં ચુકાદા ત્યારે નથી બદલાતા કે જ્યારે સમય અને લોકો બદલાય છે, પરંતુ ભારતમાં ચુકાદા ત્યારે બદલાય છે કે જ્યારે એની ઉપર પ્રેશર વધુ આવતું હોય. જેમ કે નિર્ભયા કેસ હતો, બરાબર, નિર્ભયા કેસ તો મીડિયા દ્વારા એને બહુ ચગાવી દેવામાં આવ્યો હતો, તો એના કારણે ડાયરેક્ટ એને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા આપી દેવામાં આવેલી, લોકોના દિલની નજીક કેસ આવી ગયો હતો, એટલો બધો ચગાવી દીધો હતો એના કારણે. બાકી તો નહીં, તો રેપ કેસ તો ઘણા બધા બીજા પણ જોવામાં આવે છે, પરંતુ એને મીડિયા દ્વારા એટલું એટેન્શન મળતું નથી. એટલે સુપ્રીમ કોર્ટ પણ અમુકવાર એવી રીતે જજમેન્ટ આપે છે કે જે મીડિયામાં અને લોકોની અંદર એ કેસ પ્રત્યે કેટલો આક્રોશ છે એને જોઈ અને જજમેન્ટ આપે છે. એવું ન હોવું જોઈએ એવું આમાં કહેવામાં આવે છે. હાવેવર ઇન ઇન્ડિયા જજમેન્ટ્સ હેવ બીન રિવર્સ્ડ બીકોઝ ઓફ 2 or 3 જજીસ બેન્ચ હેઝ રિફ્યુઝડ ટુ ફોલો બાઇન્ડિંગ જજમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન બેન્ચ, બરાબર. ભારતની અંદર એટલા માટે પણ જજમેન્ટ રિવર્સ કરવામાં આવે છે કારણ કે 2 કે 3 જજ એ અન્ય બીજા જજો સાથે સહમત ન થતા હોય. અને અમુકવાર ભારતની અંદર જે જજમેન્ટ રિવર્સ કરવામાં આવે તો ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવે કે અમે આ વખતે ડિફરન્ટ વ્યૂ, પહેલાં જે વ્યૂ લીધેલો હતો એની કરતાં અલગ વ્યૂ અત્યારે લીધેલો છે. એટલે કે પહેલાં અમે જે પાસાને ધ્યાનમાં લીધેલા હતા એની કરતાં અલગ પાસા ધ્યાનમાં લીધેલા છે એવું કહેવામાં આવે છે. જેમ કે સેક્શન 24 આ એક રાઇટ ટુ ફેર કોમ્પેન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી એન્ડ ઇન લેન્ડ એક્વાઇઝેશન એન્ડ રિહેબિલિટેશન એન્ડ સેટલમેન્ટ એક્ટ 2003 હતો, એમાં સુપ્રીમ કોર્ટે 2 કે 3 વાર અલગ અલગ જજમેન્ટ આપેલા હતા. ધ સ્કોપ ફોર એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ હવે બીજો એક શું ચુકાદો, બીજો એક શું સુધારો લાવવો જોઈએ એની વાત કરીએ, તો બીજો એવો સુધારો લાવવો જોઈએ કે એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી એટલે કે કારોબારી અને ન્યાયતંત્ર બંનેને એકદમ અલગ લાગવા જોઈએ, બંનેને એકદમ અલગ જ રાખવા જોઈએ, બંને એકબીજાની સત્તાની અંદર જવું જોઈએ નહીં. અને બીજું એ રાખવું જોઈએ કે જ્યુડિશિયરીની અંદર જે કોઈ પણ વ્યક્તિ હશે, જે કોઈ પણ સુપ્રીમ કોર્ટનો જજ હશે, એ રિટાયર્ડ થયા પછી
કોઈપણ પ્રકારની વસ્તુ, કોઈપણ પ્રકારનો બંધારણીય હોદ્દો અથવા કોઈપણ પ્રકારનો સરકાર સાથે સંબંધિત પોસ્ટ હશે એમાં રહી શકશે નહીં. જેમ કે તમે અત્યારે જોઈ શકો છો, આપણા જે પૂર્વ સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, એઓ રિટાયર થયા અને તરત જ એમને રાજ્યસભાનું નોમિનેશન મળી ગયું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા એમને નોમિનેટ કરી દીધા અને રાજ્યસભામાં એમપી બની ગયા. બરાબર, તો આવું કરવું જોઈએ નહીં, આવું ન થવું જોઈએ. ત્યારે પણ એમની ઘણી બધી ક્રિટિક્સ, ટીકાઓ થતી હતી. તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે એ સીજીઆઈનું નામ શું છે કે જે રિટાયર થયાના થોડા સમય પછી તે રામનાથ કોવિંદ આ પ્રેસિડેન્ટ દ્વારા એમને રાજ્યસભામાં નોમિનેટ કરી દીધા, એ ન્યાયમૂર્તિનું નામ શું છે. એટલે શું કીધેલું કે એવો નિયમ લાવવો જોઈએ કે જેના કારણે સુપ્રીમ કોર્ટના કોઈ પણ જજ જે છે એ બીજું કોઈ પદ જે છે એ ભોગવી જ ન શકે. તો તમને પ્રશ્ન થાય, પણ જે સુપ્રીમ કોર્ટના જજ હોય એ પણ હંમેશા એવું જ વિચારતા હોય કે નિવૃત્તિ પછી મને કંઈક મળવું જોઈએ. એમને એમના મનની અંદર પણ લાલચ તો હોય તે કે મારી નિવૃત્તિ થઈ ગયા પછી પણ હું કોઈ રીતે પૈસા કમાતો રહું. તો એની માટે શું કરવું જોઈએ? એની માટે એવું કરી શકાય કે સુપ્રીમ કોર્ટના જજ નિવૃત્ત થઈ જાય ત્યાર પછી પણ એમને પૂરેપૂરી સેલરી, પૂરેપૂરો પગાર, પૂરેપૂરો ભથ્થા, અલાઉન્સીસ, આ બધી વસ્તુ એમને મળતી રહે. જે પેન્શન મળે છે એ પેન્શન નહીં, પેન્શનની અંદર તો કેવું હોય કે 50% સેલરી મળે, પરંતુ 50% સેલરી નહીં. સુપ્રીમ કોર્ટના જજ હોય અને રિટાયર થઈ જાય તો એ બીજો કોઈ પણ બંધારણીય હોદ્દો કે કોન્સ્ટિટ્યુશનલ બીજો કોઈ પણ પોસ્ટ ઉપર રહી શકશે નહીં. અને એની બદલે શું કરવાનું? એની બદલે આપણે એમને કહેવાનું કે તમને પૂરેપૂરો પગાર મળશે, બધે બધા એલાઉન્સ, ભથ્થાને એ બધું મળશે. તો હવે ઘણા બધા લોકોને એવું થાય કે હા, એ વસ્તુ સાચી છે, સારી છે, પરંતુ આના કારણે તો ભારતના જે ખજાનો જે છે, ફાઇનાન્શિયલ કોસ્ટ, એની ઉપર બોજ આવશે. તો એની માટે આપણે એવું કહી શકીએ કે હા, એ વાત સાચી છે કે સરકારના ખજાના ઉપર બોજ આવશે, પરંતુ આપણે ઇન્ડિપેન્ડન્સ ઓફ સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા જાળવવા માટે આટલો બોજ તો આપણે ઉઠાવી જ શકીએ. બરાબર, તો આ પ્રકારના અમુક સુધારા સુપ્રીમ કોર્ટની અંદર કરવા જોઈએ. જે કદાચ પ્રશ્ન તમને પૂછે, મેઇન્સ લેવલનો આખો ટોપિક હતો, તો તમે આવું લખી શકો છો. બરાબર, બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો કેરાલાના જે ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી જે છે, એમને આ મિટિંગના ચેરમેન હતા, એમને એક મિટિંગને ચેર કરેલી છે. કઈ મિટિંગ? તો કે કેન્દ્ર દ્વારા જીએસટીના પૈસા રાજ્યોને આપવાના છે એની મિટિંગ એમને ચેર કરેલી છે. અને કેન્દ્ર દ્વારા જે બે સુઝાવ આપવામાં આવેલા છે, બે ઓપ્શન આપવામાં આવેલા છે, એને રિજેક્ટ કરી દીધેલા છે, રદ કરી દીધેલા છે. કયા ઓપ્શન છે એ પણ તમને ખબર હોવી જોઈએ. બંને ઓપ્શન એક તો એવા છે કે આરબીઆઈ પાસેથી પૈસા લઈ લો. કેન્દ્ર દ્વારા એવું કહેવાનું થાય છે રાજ્યોને કે આરબીઆઈ પાસેથી પૈસા તમે અત્યારે વ્યાજમાં લઈ લો, ઉધાર લઈ લો અને પછી તમારી રીતે દઈ દેજો. હકીકતમાં તો પૈસા કેન્દ્ર સરકારે આપવાના છે જીએસટી કોમ્પેન્સેશન ફંડમાંથી, પરંતુ કેન્દ્ર પાસે અત્યારે પૈસા નથી. દર વર્ષે 14% વધારા સાથે આપવાના છે. ઘણી બધી વાર આપણે ચર્ચા કરેલા છે. કેન્દ્ર સરકારનું અત્યારે એવું કહેવાનું થઈ છે કે આ આખી આખી વસ્તુ એક્ટ ઓફ ગોડ અંતર્ગત આવે છે, કારણ કે કોરોના જે છે એ એક્ટ ઓફ ગોડના અંતર્ગત આવી ગયો છે, એટલે એવું કીધેલું છે. મોરઓવર ધ સ્ટેટ, અને હવે અહીંયા તમને એ ખબર હોવી જોઈએ કે રાજ્ય જે છે એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે, પરંતુ એ મેક્સિમમ 3% પૈસા જ ઉધાર લઈ શકે છે, કારણ કે એફઆરબીએમ એક્ટ અંતર્ગત, એફઆરબીએમ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અંતર્ગત 3% કરતાં વધારે પૈસા લોનમાં લઈ શકે નહીં. તો કેન્દ્ર દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે અત્યારે તમે આરબીઆઈ પાસેથી પૈસા લેતા હોય તો અમે તમને 0.5% છૂટછાટ પણ આપીએ, એટલે કે 3% વધારી અને 3.5% કરી નાખી, 3.5% જેટલો પૈસા તમે વ્યાજમાં લઈ શકશો. પરંતુ કેરળ દ્વારા એ બધી ના પાડવામાં આવી છે. સ્પેશિયલ વિન્ડોની રચના કરવામાં આવે જેના અંતર્ગત આરબીઆઈ પાસેથી 97,000 કરોડ રૂપિયા, કેન્દ્ર રાજ્ય જે છે એ 97,000 કરોડ રૂપિયા સ્પેશિયલ વિન્ડોના માધ્યમથી આરબીઆઈ પાસેથી લઈ લે, અથવા તો પૂરેપૂરા 2.35 લાખ રૂપિયા જે છે એ લઈ લે. બરાબર, આપણી માટે હવે આ કંઈ મહત્વનું છે નહીં, કારણ કે ઘણી બધી વાર આપણે આના વિશે ચર્ચા કરેલી છે. એટલે તો કેન્દ્ર દ્વારા કેન્દ્ર દ્વારા હકીકતમાં તો 2.35 લાખ કરોડ રૂપિયા જે છે એ દેવાના છે અને 65,000 કરોડ રૂપિયા જે છે એ સેસના દેવાના છે, પરંતુ કોમ્પેન્સેશન ફંડની અંદર માત્ર 1.65 લાખ કરોડ રૂપિયા છે, એટલે વધારાના પૈસા એમને દેવાના છે. હવે અહીંયા જો કલેક્શનનું એ બધાનો ગ્રાફ જે છે અહીંયા આપેલો છે કે કોને કેટલા પૈસા લેવાના છે, એ તમે પોઝ કરી અને જોઈ શકો છો. હવે જો અહીંયા જોઈએ આપણે કે કોમ્પેન્સેશન ફંડની અંદર કેટલા પૈસા આવેલા છે અને રાજ્યને કેટલા પૈસા આપેલા છે, તો 2018ની વાત કરીએ તો 2018ની અંદર આટલા પૈસા આવેલા હતા, આ જે કલરમાં જે છે એટલા પૈસા આવેલા હતા કેન્દ્ર પાસે, અને એમાંથી કેન્દ્રએ રાજ્યને આટલા પૈસા આપી દીધા. મતલબ કે અમુક પૈસા એની પાસે વધારાના બાકી રહ્યા, કેટલા? 21,000 કરોડ રૂપિયા જે છે એ એમને વધારાના બાકી રહ્યા કેન્દ્ર પાસે, એ ફાયદો થયો. 2019ના વર્ષની અંદર જોઈએ તો 95,000 કરોડ રૂપિયા કેન્દ્રના ફંડની અંદર આવી ગયા અને એમાંથી 70,000 જેટલા તે રાજ્યને આપ્યા, એટલે કે આટલા એમની પાસે વધારે પડેલા રહ્યા. અને 2020ની અંદર જોઈએ તો એમની પાસે પૈસા ઓછા આવ્યા, 2020માં કેન્દ્ર પાસે પૈસા ઓછા આવ્યા,
રાજ્યને પૈસા વધારે દેવા પડ્યા. અને 2021ની વાત કરીએ તો પૈસા હાવ ઓછા આવેલા છે, માત્ર 65,000 કરોડ જ આવેલા છે અને દેવાના છે 3,00,000 કરોડ. એટલે કે ભૂલ ઘાટ કેટલાની આવે છે? ઘાટ આવે છે 2,35,000 કરોડની. આ આખે આખો મુદ્દો છે. મુદ્દો શું છે ફરીથી સમજી લો. આ જે કલરમાં જે છે આ કલરમાં એ રાજ્યને આપવાના છે અને આ જે કલર જે છે એ કલરમાં કેન્દ્ર પાસે પૈસા આવેલા છે. તો પહેલા તો એમની પાસે વધારે આવતા હતા એટલે દઈ દેતા, આ વધારે આવતા એટલે, પરંતુ છેલ્લા 2 વર્ષથી એમની પાસે પૈસા આવે છે ઓછા અને દેવાના છે વધારે, એ આખો મુદ્દો છે. બરાબર. હવે આ જે વળતરના પૈસા આપવાના છે એ જીએસટી કોમ્પેન્સેશન ફંડમાંથી આપવામાં આવે છે. જીએસટી કોમ્પેન્સેશન ફંડમાં પૈસા ક્યાંથી આવે છે? તો એ આવે છે કોમ્પેન્સેશન સેસમાંથી. કોમ્પેન્સેશન સેસ કોની ઉપર લાગે છે? તો કોમ્પેન્સેશન સેસ વળતર માટેનો સેસ એ 2 વસ્તુ ઉપર લાગે છે. કઈ કઈ 2 વસ્તુ? એક તો સીન ગુડ ઉપર અને લક્ઝરી ગુડ ઉપર. લક્ઝરી ગુડ એટલે કે મોજ શોખની વસ્તુ હોય એની ઉપર. અને સીન ગુડ એટલે શું? તો સીન ગુડ એટલે એવી વસ્તુ કે જે સોસાયટીને હાર્મરૂપ હોય, સોસાયટી માટે ખતરારૂપ હોય એવી એવી વસ્તુઓ ઉપર આ સીન સેક્સ લગાવવામાં આવે છે અથવા તો કોમ્પેન્સેશન સેસ લગાવવામાં આવે છે. તમને લાગે કે સોસાયટીને ખતરારૂપ હોય એવી એવી કઈ વસ્તુ? તો દારૂ, પછી તમાકુ, આવી બધી વસ્તુ કે જે સોસાયટીને ખતરારૂપ છે. તો આવી બધી વસ્તુ ઉપર કોમ્પેન્સેશન સેસ લગાવવામાં આવે છે. એમાંથી જે પૈસા ભેગા થાય એ કોમ્પેન્સેશન ફંડ તિજોરી, એ તિજોરીમાં ભેગા કરવામાં આવે છે અને એમાંથી રાજ્યને વળતર આપવામાં આવે છે. બરાબર. આ બધા સ્પેશિયલ વિડીયો બનાવવાની એ બધી વાત કરેલી છે. આપણી માટે જે મહત્વનું હતું એ જોયેલું. હવે એવડે અહીંયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા થઈને શું નક્કી કરે છે એ આપણી માટે મહત્વનું નથી. જ્યારે નક્કી કરશે ત્યારે આપણે જોઈ લેશું. તો આને કારણે તમને ખ્યાલ હશે કે કન્ઝપ્શન બેઝડ સ્ટેટ જે છે, જે જગ્યાએ વપરાશ વધારે છે એ રાજ્યોને ફાયદો થાય છે અને મેન્યુફેક્ચરિંગ સ્ટેટ એને નુકસાન થાય છે. મેન્યુફેક્ચરિંગ સ્ટેટ કયા કયા છે? ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આ બધાને નુકસાન થાય છે. કારણ કે આ બધા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે એટલે એમને એટલું બધું જીએસટી મળતું નથી અને એમને રેવન્યુનો લોસ થાય છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ નાગા ગ્રુપ સાથે અને નાગાલેન્ડ સાથે સંબંધિત છે. તો નાગાલેન્ડની અંદર આજે નાગા ગ્રુપના લોકો જે છે એમણે સરકારને આજે FA ફ્રેમવર્ક એગ્રીમેન્ટ જે છે, ફ્રેમવર્ક એગ્રીમેન્ટ એને રિવ્યૂ કરવાની માંગણી કરેલી છે. એમને એવું કીધેલું છે કે આને ફરીથી તમે ચેક કરો, ફરીથી રિવ્યૂ કરો, કેન્દ્ર પાસે એવી માંગણી કરેલી છે. હવે આનો આપણે થોડો ઇતિહાસ કરીએ. હવે ઇતિહાસ એ બધું જોઈએ. જો નાગાલેન્ડ અહીંયા તમે જોઈ શકો છો, નાગાલેન્ડનો મેપ. નાગાલેન્ડની અંદર નાગા લોકોના, નાગા ગ્રુપના લોકો જે છે એમની એવી માંગણી છે કે અમારે ગ્રેટર નાગાલેન્ડ બનાવવું છે. નાગાલેન્ડ નામનો એક અલગ દેશ બનાવવો છે, નાગાલેન્ડ બનાવવું છે. અને એમની એવી માંગણી છે કે 7 સિસ્ટરની અંદર અથવા તો નોર્થ ઇસ્ટની અંદર જેટલી પણ જગ્યાએ નાગા ગ્રુપના લોકો રહે છે, મ્યાનમારની અંદર પણ નાગા ગ્રુપના લોકો રહે છે, એ બધા ભેગા થઈ જાય અને એ બધાનો જે વિસ્તાર જે છે એ ભેગો થઈ અને એમને ગ્રેટર નાગાલેન્ડ અલગ દેશ આપી દેવો, એવી એમની માંગણી છે, જે ક્યારેય પૂરી થવાની નથી. કારણ કે આપણે થોડા દિવસ પહેલાં તે બંધારણની અંદર જોયેલું હતું કે પાર્લામેન્ટ, સંસદ ક્યારેય એક નવો દેશ બનાવવા માટેની પરવાનગી આપી શકતી નથી. કારણ કે ભારત યુનિયન ઓફ સ્ટેટ છે, ભારત એક સંઘ, રાજ્યોનો બનેલો એક સંઘ છે. એટલે કે રાજ્યને બહાર નીકળવાની, એક બહાર નીકળી અને નવો દેશ બનાવવાની ક્યારેય પરવાનગી મળતી નથી, એ તમને ખબર હોવી જોઈએ. નાગાલેન્ડનો થોડો ઇતિહાસ જોઈએ તો બ્રિટિશ, ભારત બ્રિટનનું ગુલામ હતું. તો ત્યારે 1826ની અંદર બ્રિટનમાં, બ્રિટન દ્વારા, અંગ્રેજો દ્વારા અસમને ભારતનો ભાગ બનાવી દેવામાં આવેલું હતું. 1826માં અસમમાં પહેલાં રાજા સહી હતી, મોનોક્રેસી. તો 1826માં અસમ જીતી લીધું બ્રિટને અને એના ભાગરૂપે 1881માં નાગા હિલ્સ, નાગા પહાડીની અંદર જે છે એ પણ બ્રિટનનો ભાગ બની ગયું અને એ ભારતના હિસ્સામાં આવી ગયું. પછી 1946ની અંદર નાગા નેશનલ કાઉન્સિલની રચના થઈ, NNC, નાગા નેશનલ કાઉન્સિલ નામના એક ગ્રુપની રચના થઈ, જેના અંતર્ગત 1946ની અંદર નાગાલેન્ડ જે છે એને 14 ઓગસ્ટ 1947 આ NCCએ, નાગા નેશનલ કાઉન્સિલે એમ કીધું કે હવેથી નાગાલેન્ડ જે છે એ એક સ્વતંત્ર દેશ અથવા સ્વતંત્ર રાજ્ય બનશે. તમને ખ્યાલ હશે કે ભારત જ્યારે આઝાદ થયું 15 ઓગસ્ટ 1947 ત્યારે 3 અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલા હતા, કાં ભારત સાથે જોડાવ, કાં પાકિસ્તાન સાથે જોડાવ, કાં સ્વતંત્ર રહેવો. તો નાગાલેન્ડે કીધું આ NCCએ, નાગા નેશનલ કાઉન્સિલે, કે અમે સ્વતંત્ર રહેવા માંગીએ છીએ. અને એના અંતર્ગત 1951માં નાગાલેન્ડની અંદર રેફરેન્ડમ એટલે કે જનમત લેવામાં આવેલો, લોકોનું વોટિંગ કરવામાં આવ્યું, લોકોનો મત પૂછવામાં આવ્યો અને એ મત અનુસાર 99% લોકો એમ કીધું કે હા, અમારે એક સ્વતંત્ર નાગાલેન્ડ દેશ બનાવવો છે અથવા સ્વતંત્ર નાગાલેન્ડ બનાવવું છે. 1952ની અંદર નાગા ફેડરલ ગવર્મેન્ટ જે છે એની સ્થાપના થઈ, અંડરગ્રાઉન્ડ, બરાબર, એટલે કે અંડરગ્રાઉન્ડ કોઈને ખબર ન પડે એવી રીતે, ઇલીગલ રીતે નાગા ફેડરલ ગવર્મેન્ટની સ્થાપના થઈ ગઈ અને નાગા ફેડરલ આર્મી બનાવવામાં આવી. પછી એના અંતર્ગત સરકારે નાગા ફેડરલ આર્મી બની અને સરકાર દ્વારા આ આર્મી નાગાલેન્ડ રાજ્યની અંદર મોકલવામાં આવી અને એ આર્મીએ
ત્યાં જે બળવા થતા હતા, આ જે નાગા નેશનલ કાઉન્સિલે પહેલાં તો એવું કહી દીધું, આ રેફરેન્ડમ કરાવી દીધો અને અલગ રાજ્ય બનાવવાની માંગ કરી દીધી, અલગ દેશ બનાવવાની માંગ કરી દીધી. પછી ધીમે ધીમે એમને હિંસક આંદોલનો પણ શરૂ કરી દીધા. પહેલાં તો એ બોલીને એ બધી હતી, પરંતુ પછી હિંસક આંદોલન અને ઇન્સર્જન્સી અલગ અલગ બળવા શરૂ કરી દીધા. અને એના કારણે તે પછી 1958 ની અંદર સરકારે નાગાલેન્ડની અંદર આર્મી મોકલી દીધી. આર્મી મોકલી અને એ 1958 વર્ષની અંદર જ સરકારે એક નવો નિયમ બનાવી દીધો, આફ્સ્પા. આફ્સ્પાની વિશે આપણે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે, આર્મડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ, જેના અંતર્ગત આર્મીને આ મોકલી દીધી અને આર્મીને બધી જ સત્તા, બધા જ પાવર્સ આપી દીધા અને કીધું કે તમારે જે કરવું એ કરો, પરંતુ નાગાલેન્ડની અંદર આજે ઇન્સર્જન્સી જે બળવા થાય છે એને શાંત કરો. અને નવેમ્બર 1975 સુધીમાં આજે NNC નાગા નેશનલ કાઉન્સિલ જે છે એના લીડર્સ, એના નેતાઓએ સરકાર સાથે કરાર કરી લીધો, જેને શિલોંગ પેક્ટ તરીકે ઓળખવામાં આવે છે અથવા શિલોંગ એકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સરકાર અને એ બંને વચ્ચે કરાર થઈ ગયા કે સારું, હવે તમે નાગા લોકોને કહી દીધું કે તમે આ બધા આંદોલનો બળવા ઇન્સર્જન્સી બંધ કરો, અમે તમારી અમુક પ્રકારની માંગ માની લઈશું. અને NNC અને NFC જે છે એમને પોતાના હથિયારો ગીવઅપ કરવા માટે, હથિયારો મૂકવા માટે તેઓ રાજી થઈ ગયા. પરંતુ તેમ છતાં પણ 140 જેટલા બીજા સભ્યો જે છે અમુક બીજા સભ્યો એ ચાઇનાની અંદર હતા, એમને ના પાડી દીધી શિલોંગ એકોર્ડને સમજવાની, શિલોંગ એકોર્ડ જે છે એને સ્વીકારવાની ના પાડી દીધી અને એમને એક નવું સંગઠન બનાવ્યું. જો ફરીથી સમજો કે આ NNC નાગા નેશનલ કાઉન્સિલમાંથી અમુક લોકો જ્યારે આ શિલોંગ એકોર્ડ થયો ત્યારે ચાઇનામાં હતા, 140 જેટલા સભ્યો, તો એમને આ શિલોંગ એકોર્ડમાં મજા ન હોય, એક રીતે બે ફાટા પડી ગયા. અને જ્યારે એ બે ફાટા પડી ગયા તો જે સરકાર સાથે મળી ગયા, સરકારે કરાર કરી નાખ્યો શિલોંગ એકોર્ડ, તો એમનો તો મુદ્દો પૂરો થઈ ગયો કે સારું એમને તો માની ગયા. પરંતુ બીજા જે 140 જેટલા હતા એમને નવું સંગઠન બનાવ્યું, કહ્યું નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, એ 1980 બન્યું. અને 1988 ની અંદર આ NSCN એટલે કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, એના પણ બે ભાગ પડી ગયા, IM અને KL, જેની અંદર વાયોલેન્ટ ક્લેશિસ એવું બધું થયું. અને પછી ભારતે આગળ જતા નાગાલેન્ડને એક સ્પેશિયલ આર્ટિકલ પણ આપી દીધો, 371A, કે જેના અંતર્ગત એમ કીધેલું કે કેન્દ્ર સરકાર દ્વારા અમુક કાયદા બનાવવામાં આવશે તો એ રાજ્યમાં નહીં લાગુ પડે જ્યાં સુધી નાગાલેન્ડની રાજ્ય સરકાર, સ્ટેટ એસેમ્બલી એને પસાર નહીં કરે. જ્યુડિશરીમાં પણ, ન્યાયતંત્રમાં પણ નાગા લોકોની કસ્ટમ પરંપરા, એમના કાયદાનું એ બધાનું પાલન કરવામાં આવેલું, રિલિજિયસ ફ્રીડમ આપવામાં આવેલી, ત્યાં એડમિનિસ્ટ્રેશનમાં ઘણા બધા સ્પેશિયલ પાવર આપવામાં આવેલા કે ત્યાંના ધર્મનું ધ્યાન રાખવામાં આવશે, સોશિયલ ત્યાંની સામાજિક પ્રેક્ટિસિસ, સામાજિક પ્રથાઓનું ધ્યાન રાખવામાં આવશે, નાગા લોકોની કસ્ટમરી, ત્યાંની લો પ્રોસિજર, આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે, ક્રિમિનલ જસ્ટિસ નાગા લોકોની જે પરંપરાથી થાય છે એ અનુસાર આપવામાં આવશે, ત્યાંની જમીન અને સંસાધનો જે છે એની ઓનરશીપ, એની માલિકી અને ટ્રાન્સફર એ સરકારના હાથમાં નહીં રહે, પરંતુ એ નાગાલેન્ડના લોકોના હાથમાં રહેશે. ગવર્નર ઓફ નાગાલેન્ડ હેવ સ્પેશિયલ રિસ્પોન્સિબિલિટી, નાગાલેન્ડના ગવર્નરની પાસે સ્પેશિયલ પ્રકારની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી હશે લો એન્ડ ઓર્ડર જાળવવાની. જો અહીંયા બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે, 1918 અંદર શું થયું કે નાગા ક્લબ જે છે એ બનાવવામાં આવેલું, સીડ્સ ઓફ નાગા નેશનલિઝમ નાગા ક્લબ બનાવવામાં આવેલું, જેના અંતર્ગત નાગાલેન્ડના લોકોને, નાગાલેન્ડની જે ત્યાંની ટ્રાઇબ્સ, ત્યાંની પ્રજાતિ જે છે એમાં નેશનલિઝમ, રાષ્ટ્રવાદ ઊભો થયો. 1946 નાગા નેશનલ કાઉન્સિલ બનાવવામાં આવેલી અને AZ ફિઝો નામનો વ્યક્તિ હતો એણે એની લીડરશીપ લીધી. 1947 એમને નક્કી કર્યું કે અમારે સ્વતંત્ર દેશ લેવું છે. પછી આ બધું અહીંયા ડિટેલમાં આપેલું છે, એટલું બધું જે મેં તમને પહેલાં જ સમજાવી દીધેલું છે કે શું શું છે એમાં. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો લદ્દાખની અંદર ભારત અને ચાઇના વચ્ચે તમને ખ્યાલ હશે ઘણા સમયથી સ્ટેન્ડઓફ ચાલે છે. તો આપણી જ્યાં અમુક ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એના દ્વારા રિપોર્ટ આપવામાં આવેલો છે, એના અંતર્ગત સેટેલાઇટ ઇમેજીસની એ બધા ઉપરથી એવું જાણવા મળેલું છે કે લદ્દાખની અંદર 1000 સ્ક્વેર કિલોમીટરનો એરિયા જે છે એ ચાઇનાએ કબજે કરી લીધો છે અને એની ઉપર અત્યારે ચાઇનાનો કંટ્રોલ છે. 1000 સ્ક્વેર કિલોમીટર જે ખૂબ મોટો એરિયા કહેવાય કે જ્યાં ચાઇનાએ પોતાની ટ્રૂપ્સ, લશ્કરી ટુકડીઓ ગોઠવી દીધી છે અને ફોર્ટિફાઈંગ પણ કરી દીધી છે, એટલે કે અહીંયા એક રીતની કિલ્લેબંધી પણ કરી દીધી છે, જ્યાં કન્સ્ટ્રક્શનને એ બધું પણ બનાવી દીધેલું છે, એવું LSEની બાજુમાં એવું ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર માનવામાં આવ્યું છે. આ મેપને તમે જોઈ શકો છો, આ બાજુ ચાઇના છે બરાબર, આ અક્ષય ચીનનો એરિયા છે, આ LSE લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે, આ એ એરિયા છે કે જે પાકિસ્તાને ચાઇનાને ગિફ્ટમાં આપી દીધો છે, એ તમને ખબર હોવી જોઈએ. જેનું નામ શું છે, પ્રશ્ન પૂછે છે કે પાકિસ્તાને ચાઇનાને જે ગિફ્ટમાં આપી દીધો છે એ એરિયાનું નામ શું છે, તો એ એરિયાનું નામ છે સક્સગામ વેલી. કઈ? સક્સગામ વેલી, સક્સગામ વેલી. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ગિલગિટ બાલ્ટિસ્તાનનો એરિયા પણ ત્યાં જ છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો PLA પીપલ્સ લિબરેશન આર્મી, ચાઇનાની જે આર્મી જે છે
એમને એગ્રેશન દર્શાવેલું હતું, એટલે કે એમને થોડો ગુસ્સો દર્શાવેલો હતો કઈ જગ્યાએ, પેંગોંગ સો ઉપર. પરંતુ એને ભારતની આર્મી, ભારતના જવાનોએ બ્લોક કરી દીધેલો છે. ભારતે પણ મૂંહતોડ જવાબ આપેલો છે. કઈ કઈ જગ્યાએ ચાઇનાની આર્મી જે છે એ આ સેટેલાઇટ ઇમેજની અંદર તમે જોઈ શકો છો, બરાબર. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો અમેરિકા અને ઇઝરાયેલનું જે ડેલિગેશન જે છે એ અબુ ધાબીમાં એમને ઉત્તરાયણ કરેલું છે. તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી યુએઈ અને યુએઈએ ઇઝરાયેલ સાથે ડિપ્લોમેટિક ટાઈ સ્થાપિત કરી દીધા છે અને એક દેશ તરીકે માન્યતા આપી દીધેલી છે. તો આ એક રીતની હિસ્ટોરિક વિઝિટ જે છે એ બંને દેશની અંદર જોવા મળેલી છે. ઇઝરાયેલ જે છે અહીંયા જુઈસ એટલે કે યહૂદી કમ્યુનિટીના લોકો રહે છે, જ્યારે આરબ વર્લ્ડની અંદર મુસ્લિમ લોકો રહે છે. અને ઘણા લાંબા સમયથી મુસ્લિમ અને યહૂદીઓ વચ્ચેનું યુદ્ધ વારંવાર ચાલુ જ થતું હોય છે, તો એ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા આ આ ગલવાન વેલીવાળું આ છે, આગળના આર્ટિકલ સાથે સંબંધિત છે, અહીંયા મેપ આપેલો છે. સાઉદી અરેબિયા જે છે એણે પણ આ હિસ્ટોરિક ફ્લાઇટને પોતાના એરિયા ઉપરથી ઉડવાની પરવાનગી આપી દીધેલી છે. ઇઝરાયેલથી આ ફ્લાઇટ યુએઈ ગઈ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ભારતનો પણ પશ્ચિમ એશિયાની અંદર ઘણો સારો ઇન્ટરેસ્ટ રહેલો છે, કારણ કે ત્યાં જો શાંતિ સદાશે તો ભારતને ઓઇલ મેળવવામાં કંઈ વાંધો નહીં આવે. કારણ કે ભારત ઇરાકને, ઈરાનને બધા એ બધી જગ્યાએથી તે ઓઇલ મંગાવે છે, સાઉદી અરેબિયાની એ બધી પાસેથી. તો ત્યાં જો શાંતિ જળવાઈ રહે તો ભારત માટે એ એક રીતે એનર્જીનું હબ છે, બરાબર. તો ભારત માટે એ ભારતના પક્ષમાં રહેશે કે ત્યાં શાંતિ જળવાઈ રહે. તો ભારતે વેસ્ટ એશિયા માટે શું કરવું જોઈએ? તો ભારતે પહેલાં તો એક્ટિંગ એઝ અ પીસ નેગોશિએટર, બધા વેસ્ટ એશિયાના બધા દેશોમાં શાંતિ જળવાઈ રહે એની માટે આપણે મધ્યસ્થીનું કાર્ય કરવું જોઈએ. બીજું, વેસ્ટ એશિયાની અંદર કોઈ ફોરેન ઇન્ટરવેન્શન, વિદેશી તાકાત આવી અને પોતાનો કબજો નો જમાવી દે એવું ભારતે કરવું જોઈએ, એની માટે ભારતે ઇન્ટરવેન્શન કરવું જોઈએ. પછી ભારતે આરબ ઇકોનોમીના જે લોકો જે છે, આરબના દેશો જે છે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ત્યાંના લોકોની સહાય કરવી જોઈએ, એડ કરવી જોઈએ. પછી સ્ટ્રેન્થનિંગ ટાઈઝ વિથ વેસ્ટ એશિયાના જે મોટા મોટા પ્લેયર્સ, મોટા મોટા દેશ જે છે એની સાથે આપણે આપણા સંબંધો જે છે એ મજબૂત કરવા જોઈએ. ભારતે આટલા કાર્યો કરવા જોઈએ. અહીંયા જો વેસ્ટ એશિયાનો મેપ આપેલો છે, બરાબર, કે વેસ્ટ એશિયાના મેપની અંદર કયા કયા દેશો છે એ પણ બધું અહીંયા આપેલું છે. ઇઝરાયેલને જે છે, ઇઝરાયેલની અંદર તમને ખ્યાલ છે કે યહૂદી લોકો રહે છે અને આરબ દેશોની અંદર મુસ્લિમ લોકો રહે છે, બંને વચ્ચે વારંવાર યુદ્ધ થતા રહી રહ્યું છે. યહૂદીઓ સાથે ઇઝરાયેલ સાથે કેમ લવ થતી હોય છે એવું હું તમને કહી દઉં, કારણ કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એ બંને વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધને એવું બધું ચાલુ થતું હોય છે. એટલે મુસ્લિમ લોકો જે છે એ પેલેસ્ટાઇનને સપોર્ટ કરે છે અને પેલેસ્ટાઇનની અંદર મુસ્લિમ લોકો રહે છે અને પેલેસ્ટાઇનની અને ઇઝરાયેલને લવ ચાલતી હોય છે અને ઇઝરાયેલમાં યહૂદી લોકો રહે છે. એટલે કે એક રીતે ત્યાં ઘણું મોટું સત્તા માટેનું સંઘર્ષ ઘણા લાંબા સમયથી ચાલુ છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારતની જીડીપી જે છે એ આ ક્વાર્ટરની અંદર 23% જેટલી કોન્ટ્રાસ્ટ થશે, માઇનસમાં જતી રહેશે, જે સારી વસ્તુ નથી. અહીંયા જો ગ્રાફમાં બતાવેલું છે કે ભારતની જીડીપી ખૂબ બહુ જ ઓછી નેગેટિવમાં જવાની છે. બીજો આર્ટિકલ જોઈએ તો આરબીઆઈ દ્વારા કીધેલું છે કે અમે કંઈક એવા પગલાં ભરીશું જેના કારણે માર્કેટની અંદર લિક્વિડિટી વધે, એટલે કે પૈસાનું પ્રમાણ જે છે એ વધે એવું કંઈક કાર્ય અમે કરીશું. પછી ફિસ્કલ ડેફિસિટ જે છે એ આ 2021 આ 2020-21 જે બજેટ હતું એમાં સરકારે જે ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ રાખેલો હતો એ પૂરો થઈ ગયેલો છે. એમાં આપણે 103% એ જે રાખેલો છે એ તો પૂરો થઈ ગયો, એની કરતાં પણ વધારે આપણું ફિસ્કલ ડેફિસિટ વધી ગયું છે. આપણે 8.21 trillion dollars જે છે એ 8.21 trillion rupees ટાર્ગેટ રાખેલો હતો, જેના કરતાં 103% અત્યારે થઈ ગયેલો છે, એટલે કે જેટલો ટાર્ગેટ રાખેલો હતો એની કરતાં પણ વધારે થઈ ગયું છે. હવે જો આ ખૂબ સારું ગ્રાફિક્સ છે, અહીંયા તમે સમજવાની કોશિશ કરો. પહેલાં તો આ બાજુ જે છે રિસેશન છે, એટલે કે મંદીનો માહોલ છે, અને આ બાજુ જે છે એ ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારાનો માહોલ છે. તો સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક, ભારતના કેસની અંદર મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક, રિસેશન એટલે કે મંદીથી બચવા શું કરે અને ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીથી બચવા શું કરે? તો સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ પહેલાં જોઈએ મંદીથી બચવા માટે શું કરે, મંદીથી બચવા માટે પૈસા જે છે એ અલગ અલગ બેંકને આપે અને અલગ અલગ બેંક જે છે એ લોકોને આપે. મંદીથી બચવા માટે બેંક શું કરે, મંદીથી બચવા માટે બેંક જે છે એ પૈસા નીચે પોતાની સબઓર્ડિનેટ પબ્લિક સેક્ટર બેંકને આપે અને પબ્લિક સેક્ટર બેંક જે છે એ જનતાને આપે, બરાબર. ઇન્ફ્લેશન ભાવ વધારાથી બચવા શું કરે, ભાવ વધારાથી બચવા માટે મધ્યસ્થ બેંક આરબીઆઈ જે છે એ બેંકો પાસેથી પૈસા લઈ લે, બેંકો પાસેથી પૈસા લઈ લે, બરાબર, બેંકો પાસેથી પૈસા લઈ લે. અને તો બેંકો પાસેથી પૈસા લઈ તો બેંક પબ્લિક પાસેથી પૈસા લઈ લે એવી રીતે કરે, એટલે કે માર્કેટની અંદર પૈસા ઘટાડે, ક્યારે, જ્યારે મોંઘવારી હોય ત્યારે. અને રિસેશન મંદીની અંદર સેન્ટ્રલ બેંક એવી કંઈક જાહેરાત કરે જેના કારણે માર્કેટની અંદર પૈસા વધે. અને આ બધું કઈ રીતે થાય, ગવર્મેન્ટ સિક્યોરિટીની લે વેચ કરીને, ગવર્મેન્ટ સિક્યોરિટીની લે વેચ કરીને. તો હવે જો
રિસેશન મંદીની અંદર સેન્ટ્રલ બેંક જે છે એને રૂપિયા દેવાના છે, બેંકને દેવાના છે. તો એ શું કરશે, રૂપિયા દેવાના છે એટલે બેંક પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવાનું કાર્ય કરશે. અને મોંઘવારીની અંદર શું કરશે, મોંઘવારીની અંદર આરબીઆઈએ પૈસા લેવાના છે, પૈસા લેવાના છે એટલે એ શું કરશે, પૈસા લેવાના છે એટલે એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી વેચવાનું કાર્ય કરશે. જો અહીંયા ગ્રાફિક્સ નો સમજાણું હોય તો પોઝ કરીને પણ જોઈ શકો છો. બીજો આર્ટિકલ ઇન્ડિયન હિસ્ટ્રી ભારતીય ઇતિહાસ સાથે સંબંધિત છે અને એમાં પણ દક્ષિણ ભારતનો એક વંશ હતો ચોલા, ચોલા નામનો એક વંશ હતો એની સાથે સંબંધિત છે. રેર રેનાટી ચોલા નામના ઇન્સ્ક્રિપ્શન, એમના જે ઇન્સ્ક્રિપ્શન જે છે એ મળી આવેલા છે. ઇન્સ્ક્રિપ્શનનો મતલબ શું થાય, સ્તંભ લેખો, બરાબર. સ્તંભ ઉપર જે લખેલું હોય લખાણ હોય એને સ્તંભ લેખ કહેવામાં આવે છે. એ અનર્થ એ મળેલા છે, ચોલા સમયગાળાના જે સ્તંભ લેખો હતા એ મળી ગયા છે. ચોલા કંટ્રોલ્ડ સેન્ટ્રલ એન્ડ નોર્ધન પાર્ટ્સ ઓફ તમિલનાડુ, તમિલનાડુનો મધ્ય ભાગ અને ઉત્તર તરફનો ભાગ જે છે અહીંયા ચોલા લોકોનું રાજ હતું. એમનો જે કોર એરિયા જે છે એ કાવેરી ડેલ્ટાની આજુબાજુનો હતો, કાવેરી ડેલ્ટા ઉપર એ રાજ કરતા હતા. ચોલા મંડલમ જે છે એ એમનું કેપિટલ હતું અને એમનું કેપિટલ ઉરિયાયુર અને ફુહર કાવેરીપટ્ટનમ આ પ્રકારના નામના એમના કેપિટલ હતું. ટાઈગર જે છે, ટાઈગર એટલે કે વાઘ, એ એમનું એમ્બલમ એમના રાજ્યનું પ્રતીક હતું. ઓલ્સો મેન્ટેન ધ એફિશિયન્સ નેવી, ચોલા અંતર્ગત નેવીનો પણ સારો એવો વિકાસ થયેલો હતો. કિંગ કારિકાલા નામનો એક વ્યક્તિ હતો, એનો ફેમસ એટલે કે ફેમસ અને મહાન ચોલા સંગમ ચોલાનો રાજા હતો, બરાબર. કિંગ કારિકાલા એ તમે નામ યાદ રાખજો. મેની સંગમ પોએમ્સ, ઘણા બધા સંગમ લિટરેચરની સ્થાપના થયેલી હતી. સંગમની અંદર ઘણા બધા કવિઓ દ્વારા આજે રાજા જે છે, કયો રાજા, કરિકાલા વિશે ઘણી બધી વસ્તુ લખવામાં આવેલી છે. બેટલ ઓફ વેની જે છે એમાં પણ એણે જે ચેરા પાંડ્યા અને બીજા 11 નાના નાના રાજાઓ હતા એને હરાવેલા હતા. કોણે હરાવેલા હતા, તો આ કિંગ કરિકાલાએ ચેર પાંડ્યા અને બીજા અલગ 11 અલગ અલગ રાજાઓને હરાવેલા હતા એવું સંગમ સાહિત્યમાં લખેલું છે. ટ્રેડ એન્ડ કોમર્સ, વેપાર અને વ્યવસાય જે છે એ પણ ફ્લરિશ્ડ એ સમય દરમિયાન ખૂબ જ ઊંચો હતો, ખૂબ જ સારો ફલેલો ફૂલેલો હતો. ફાઉન્ડેડ ધ પોર્ટ સિટી, પુહાર નામનું જે બંદરવાળું સિટી જે છે કાવેરીપટ્ટનમની બાજુમાં એ પણ એણે સ્થાપના કરેલી હતી. 160 કિલોમીટર લાંબો એમ્બેંકમેન્ટ બનાવવામાં આવેલો હતો કાવેરી નદી ઉપર. કાવેરી નદી ઉપર એમ્બેંકમેન્ટનો મતલબ ખબર હોય છે, મતલબ કે એક રીતનો પટ્ટો બનાવવામાં આવ્યો તો એમ્બેંકમેન્ટને એકદમ ગુજરાતીમાં કહે પાડા. નદીની આજુબાજુ જે પાડા બાંધવામાં આવે એ 160 કિલોમીટર લાંબા પાડા બાંધેલા હતા. ધ રેનાતી ચોલા, આનું આખાયનું આનું નામ શું છે, રેનાતી ચોલા એને રેનાતી ચોલાનો ઈરા એટલે કે યુગ કહેવામાં આવે છે. તેલુગુ ચોલા, રેનાતી ચેલા ચોલાને તેલુગુ ચોલા પણ કહેવામાં આવે છે કારણ કે એ ચોલા ભાષા બોલતા હતા. રેનાડુ રિજિયનની અંદર જોવા મળતા હતા, રેનાડુ પ્રદેશની અંદર જોવા મળતા હતા. મેપની અંદર અહીંયા જોઈ શકો છો, અહીંયા ચેરા પાંડ્યા અને ચોલા આવી રીતે અલગ અલગ આ પ્રદેશની અંદર એઓ રાજા રાજ કરતા હતા, બરાબર. આ મેપની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા જો આ ગોદાવરી અને કૃષ્ણાને એ બધી નદી છે, ગોદાવરી કૃષ્ણા આ નદીના કિનારાની આજુબાજુ એ વસતા હતા. અને જનરલી મોટાભાગના નાના ભૂતકાળના રાજ્યો જે છે એ નદી કિનારાની આજુબાજુ રહેતા હતા. એમનો જે સમુદ્રમાં જે છે નેવી માર્ગ પણ અહીંયા આપેલું છે કે અન્ય દેશો સાથે પણ અહીંયા જો જેમ કે આ ઇન્ડોનેશિયાને એ બધા દેશો સાથે પણ વ્યાપારને એ બધું કરતા હતા. એમનો ટ્રેડ રૂટ ખૂબ જ ઊંચો હતો. યુનિક ઓનર, એમના અંતર્ગત એક પ્રકારનું યુનિક માન સન્માન આપવામાં આવતું હતું. તેલુગુ ભાષાને ખૂબ સારો ઇન્સ્ક્રિપ્શન તેલુગુ ભાષામાં બનાવવામાં આવેલા હતા. 6th અને 8th સદીની અંદર તેમની જે ભાષા તેલુગુ ભાષાને સારું સન્માન આપવામાં આવેલું. ગાંડીકોટા નામની જગ્યા જે છે ત્યાંથી પણ ઇન્સ્ક્રિપ્શન મળેલો છે જે નંદીવર્મન અને કરાઈકેલા અને કશ્યપ ગોત્રાને આ બધા સાથે તે સંબંધિત છે. ઇન્સ્ક્રિપ્શન એટલે શિલાલેખ, શિલા એટલે કે પર્વત ઉપર જે લખેલું હોય એને શિલાલેખ કહેવાય. શિલાને કોતરીને બનાવેલું એને ઇન્સ્ક્રિપ્શન, તો એ તમને ખબર હોવી જોઈએ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો વરસાદનું પ્રમાણ જે છે એ ભારતની અંદર હવે એક્સીડ એટલે કે વધારે થઈ ગયેલું છે. જે IMD ઓગસ્ટની અંદર જે ફોરકાસ્ટ ભવિષ્યવાણી કરેલી હતી એની કરતાં ક્યાંય વધુ વરસાદ આવેલો છે. એક રીતે અતિવૃષ્ટિનું પ્રમાણ થયેલું છે. ભારતની જે વેધર ફોરકાસ્ટિંગ, વાતાવરણનું ભવિષ્યવાણી કરવાની જે સિસ્ટમ જે છે એ આપણે જોઈએ, પહેલાં ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત હતી, પરંતુ 2010 સુધી IMD જે છે એ સ્ટેટિસ્ટિકલ મોડેલના આધારે ભવિષ્યવાણી કરવામાં આવતી હતી ભવિષ્યની, જેના અંતર્ગત આઇડેન્ટિફાઈંગ ક્લાઇમેટ પેરામીટર્સને એ બધું ચેક કરતા, સમુદ્રનું તાપમાન જે છે એ ચેક કરવામાં આવતું, બિટવીન નોર્થ એટલાન્ટિક એન્ડ નોર્થ પેસિફિકનું તાપમાન ને વાર્મ વોટરને ઇક્વેટોરિયલ પેસિફિક યુરેશિયન્સનો આ બધી વસ્તુ ચેક કરી અને પહેલાં પરંપરાગત રીતે ભવિષ્યવાણી કરવામાં આવતી હતી વાતાવરણની વરસાદની. પરંતુ 2015 IMD દ્વારા, ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાયનેમિક મોડેલ અપનાવવામાં આવ્યું. ડાયનેમિક મોડેલ શું છે કે જેમાં ચૂઝન અ સેટ ઓફ
સેટ ઓફ ગિવન ડેટ, અમુક અમુક પ્રકારના લોકેશન ચેક કરવામાં આવે છે જમીન ઉપરના અને સમુદ્ર ઉપરના, અને એનું તાપમાન, એનું મોઇસ્ચર એટલે ભેજ, એના પવનની ઝડપ, ત્યાં વેરિયસ હાઇટ્સ, આ બધું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે કોમ્પ્યુટરના આધારે, અને એ બધા ડેટાના ભેગો કરી અને ભવિષ્યવાણી કરવામાં આવે છે, એને ડાયનેમિક મોડલ કહેવાય છે. આઈએમડી વિશે વાત કરીએ તો 1875માં એની સ્થાપના થઈ ગઈ હતી, અંગ્રેજોએ સ્થાપના કરી દીધી હતી. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અને ભારત સરકારના અંતર્ગત કામ કરતી એક આ એજન્સી છે. આ એજન્સીનું મુખ્ય કાર્ય શું છે? તો કે મિટીરિયોલોજિકલ ઓબ્ઝર્વેશન, વેધર ફોરકાસ્ટિંગ અને સિસ્મોલોજી એટલે કે ભૂકંપ ને એ બધું આવે તો ત્યારે જે બધા તરંગો ને એ બધું નીકળતું હોય એનું પણ ભવિષ્યવાણી કરવાનું, વેધર ફોરકાસ્ટિંગનું ને એ બધું કાર્ય એમનું છે. એડિટોરિયલની વાત કરીએ તો એડિટોરિયલની અંદર આજે પ્રશાંત ભૂષણ સંબંધિત જ એડિટોરિયલ આવેલો છે, એના વિશે આપણે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે, બરાબર. હવે બીજા અમુક પ્રિલિમ્સ રિલેટેડ પોઈન્ટની વાત કરીએ તો છાવની કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આવી એક મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા આ પ્રકારની એક યોજના લોન્ચ કરવામાં આવેલી છે. કઈ? છાવની કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજના. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સંરક્ષણ મંત્રાલય દ્વારા. ઇટ ઇઝ અ અને આજે આની અંદર વીમા કવચ પૂરું પાડવામાં આવશે, ઇન્સ્યોરન્સ વીમા પૂરું પાડવામાં આવશે, અને આ વીમો પૂરો પાડવાનું કાર્ય જે છે એ LIC કરશે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ વીમો પૂરો પાડશે. ઇટ વિલ કવર મોર ધેન 10,000 કરતાં પણ વધારે કર્મચારીઓ કે જે 62 જેટલા કેન્ટોનમેન્ટ બોર્ડ એટલે કે લશ્કરી છાવણીની અંદર કાર્ય કરે છે એ બધા લોકોને કોઈ પણ અનફોર્ચ્યુનેટ ફેટલ કેલામિટી કે આવું કોઈ આવી જશે તો એમની ઉપર 5,00,000 રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર એમને આપવામાં આવશે. કોણ આપશે? છાવની કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ આપશે, LIC આપશે. અને આ સ્કીમ જે છે વિલ બેનિફિટ પરમેનન્ટ એન્ડ કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝ, જે પરમેનન્ટ અને કોન્ટ્રાક્ટ ઉપર કાર્ય કરે છે, ડૉક્ટર, પેરામેડિકલ, સેનિટાઇઝેશન સ્ટાફ, આ બધા લોકોને આ યોજનાનો લાભ મળશે, બરાબર. બીજો અતિ મહત્વનો આર્ટિકલની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે 29 ઓગસ્ટ એ દિવસ છે કે જ્યારે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ હતો અને આપણે એને સ્પોટ ડે તરીકે ઉજવીએ છીએ. એના સાથે સાથે તે 29 ઓગસ્ટ જે છે એ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ પણ છે, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ પણ એ જ છે, બરાબર. કે આંતરરાષ્ટ્રીય દિવસ કે ન્યુક્લિયર ટેસ્ટને પ્રતિબંધ મૂકવાનો અને એ દિવસ છે. તો 2 ડિસેમ્બર 2009 64મું સિઝન હતું યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીનું, ત્યારે એમને નક્કી કરેલું હતું કે 29 ઓગસ્ટને આપણે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ તરીકે આપણે અપનાવીશું, અને રિઝોલ્યુશન પસાર કરેલું હતું 64/35, અને 2010 માર્ક કરેલું હતું ઇનોગરલ એટલે કે સ્થાપના કોમેમોરેશન ઓફ ઇન્ટરનેશનલ ડે, એ ત્યારેથી નક્કી કરેલું હતું, એ તમને ખબર હોવી જોઈએ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો કર્ણાટક દ્વારા રોરો ટ્રેન શરૂ કરવાની નક્કી કરેલી છે. રોરો ટ્રેન મતલબ શું? મતલબ કે જો આવી ટ્રેન હશે, ટ્રેનની ઉપર આ જે ટ્રક હશે ટ્રક એને લોડ કરી દેવામાં આવશે માલ સામાનનું પરિવહન કરવા માટે, અને કરી આજે કર્ણાટક જે છે એ આવું કાર્ય કરવાવાળું પહેલ કરવાવાળું રાજ્ય બની ગયું છે. રોરો ટ્રેનમાં શું હશે? ટ્રેન, માલગાડી ટ્રેન હશે, એની ઉપર આવી ટ્રક લોડ કરી દેવામાં આવશે, એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. અને કર્ણાટક કરશે, સાઉથ વેસ્ટર્ન રેલવે જે છે એના અંતર્ગત આ બધી વસ્તુ કરવામાં આવશે. આના કારણે આજે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો જે વેપાર જે છે એ પણ વધશે, એ તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ તો કાઉકાઝ 2020ની વાત કરવામાં આવેલી છે. કાઉકાઝ એક યુદ્ધ અભ્યાસ છે જે ભારત અને રશિયા વચ્ચે થઈ છે. ભારતે આ વખતે કીધેલું છે કે ભારત અને SCOના સભ્યો વચ્ચે થઈ છે, પરંતુ મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં આ યુદ્ધ અભ્યાસ કરવામાં, ભારતે કીધેલું કે આ વખતે અમે કાઉકાઝમાં ભાગ લેશું નહીં ચાઇનાના કારણે. આ વખતે આ કાઉકાઝ જે છે એ રશિયામાં સામેલ થવાનું છે, રશિયામાં એનું આયોજન થવાનું છે. ભારતે ના પાડી દીધી કે અમે એની અંદર ભાગ લેશું નહીં, બરાબર. તો હવે આજ માટે આટલું રહેવા દઈએ. બાકી તમે આ બધી પ્લેટફોર્મ ઉપર જોડાઈ શકો છો, ફેસબુક ને ટ્વિટર ને ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાઈ શકો છો, અને સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી લેજો ટેલિગ્રામમાં, તો તમને PDF પણ મળી જશે. આ પ્રશ્નના જવાબ આપવાના છે, 29 ઓગસ્ટ કયો દિવસ છે, રોરો ટ્રેન કયા રાજ્યએ શરૂ કરેલી છે, કાઉકાઝ શું છે અને આ વર્ષે ક્યાં યોજાવાની છે, કિંગ કારિકાલા જે છે એ કયા વંશનો રાજા હતો અને એણે કયા કયા અભૂતપૂર્વ પાવરફુલ કાર્ય કરેલા હતા, COC કોર્ટ ઓફ કન્ટેમ્પ અથવા તો કન્ટેમ્પ ઓફ કોર્ટ, કોર્ટનો અનાદર કરીએ એના વિશે બંધારણમાં કયો આર્ટિકલ આપવામાં આવેલો છે એ તમારે કહેવાનું છે. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થવા હાર્દિક સાથે.